नमस्कार। ओम कॉम्युनिकेशन द्वारा आजे तारीख 21 फेब्रुआरी 2022 सोमवारना रोज सांजे 5:30 कलाके रावी पाठक सभागृह गुजराती साहित्य परिषद अमदावाद खाते विश्व मातृभाषा दिवस की उजवणी कार्यक्रम में आप सौनु स्वागत छे। विश्व मातृभाषा दिवस की उजवणी माटे वक्ताश्री जाणीता चिंतक और साहित्यकार माननीय श्री गुणवंत भाई शाह अपनी वच्चे उपस्थित छे। हूँ माननीय श्री भाई ने विनंती करूँ के मंच पर पोतानु स्थान ग्रहण करे। आपणे खूब ताड़ी थी अभिवादन करीशुं। आप जाणो छो तेम ओम कॉम्युनिकेशन द्वारा छेल्ला 8 वर्षथी अपनी भाषा दिवंगत साहित्यकारों जन्मदिन पुण्यतिथि साहित्यिक व्याख्यान आयोजन कर 4 वर्ष थी शब्द ज्योति शीर्षक हेठ हयात साहित्यकार जन्मदिन की उजवणी कर साहित्यना विशिष्ट कार्यक्रमों जेवा कि साहित्य पंचामृत पर्युषण साहित्य पर्व संस्कृत पर्व वर्ल्ड बुक डे और विश्व मातृभाषा दिवस आ प्रकारना कार्यक्रमों आयोजन पण करवामां आवे छे। आयोजन थयेल तमाम कार्यक्रमों यूट्यूब में साहित्य विमर्श में अपलोड करवामां आवे छे, जेना द्वारा जे अहींया हाजर नथी रही सकता ए लोको पण आ कार्यक्रमनो लाभ लई शके। आजनी पेढ़ी नहीं पण आवतीकालनी 20 वर्ष पछीनी युवा पेढ़ी अपनी भाषाना साहित्यकारोनो परिचय केळवी शके અને એમણે કરેલા સર્જન તરફ એમની દ્રષ્ટિ પડે, તેમજ માતૃભાષાની ચિંતાને કરવાને બદલે માતૃભાષાનું આપણે સંવર્ધન કરીએ, તેમજ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે, આ બધા હેતુસર આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેની ખાસ નોંધ લેશો। સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું। हूँ माननीय श्री भद्रायु भाई ने विनती करूँ कि मंच पर आओ ने पुस्तक थी गुणवंत भाई स्वागत करो। माननीय श्री भद्रायु भाई स्वागत, आपनु स्वागत। पुस्तक छे, पुस्तक। माननीय श्री सतीश भाई ने विनती कि आप आओ अने माननीय श्री गुणवंत भाई स्मृति चिन्ह स्वागत करो। सतीश भाई व्यास नाट्यकार अपना आभार भद्रायु भाई, आभार सतीश भाई। हवे विश्व मातृभाषा दिवस की उजवणी विषे माननीय श्री गुणवंत भाई वक्तव्य आपशे अने त्यारबाद एमने योग्य लागशे एमनी इच्छा हशे अने पूछवा लायक सवाल हशे तो आपणे प्रश्नोत्तरी पण करीशुं। खूब ताड़ी थी आपणे वक्ताश्रीनुं अभिवादन करीशुं। ओम कॉम्युनिकेशनना प्रणेता અને મારા પ્રિય ગુજરાતી ભાષાના ટેકેદાર શ્રી મનીષ પાઠક, સજ્જનો, સન્નારીઓ અને ગુજરાતી ભાષાના પ્રેમીઓ, સદગત ધારાશાસ્ત્રી શ્રી રામ જેઠમલાણી એના શબ્દપ્રયોગ દ્વારા હું મારા પ્રવચનની શરૂઆત કરવા માગું છું। રામ જેઠમલાણી પ્રત્યે મને કંઈ બહુ મોટો આદર નહોતો, પણ એમની આત્મકથા બહાર પડી તે મેં થોડાક પાના વાંચેલા, એમાં એક એવું આવે છે કે હું, મને લાગુ પડે છે એટલે કહું છું કે હું ટ્રાન્ઝિટ લોન્જમાં ફ્લાઇટ ડિક્લેર થાય તેની રાહ જોઈને બેઠો છું। એ અવસ્થામાં પણ મનીષ પાઠકની તાકાત જુઓ કે મને અહીંયા ખેંચી શક્યા, એ તમને મળવાની ઈચ્છા તો ખરી જ, પણ ખરી વાત તો એ કે માતૃભાષા અંગેનું જે મારું મિશન છે તે મિશન પ્રત્યેની આસક્તિ, આસક્તિ જ કહેવાય એને। હું ગુજરાતી માધ્યમનો વકીલ ખરો, પણ અંગ્રેજીનો વિરોધી નહીં। મને અઠવાડિયા પર જ ખબર પડી કે જે
ઓસ્ટ્રિયાનો પ્રખ્યાત નવલકથાકાર રિલ્કે એને અંગ્રેજી ભાષા પ્રત્યે એટલી બધી ચીડ કે સાંભળે ત્યાંથી જ ગાળ દેવા માંડે, સાંભળે ત્યાંથી જ ગમે તેમ બોલવા માંડે. મારું એવું નથી, ડૉક્ટર લોહિયા પણ અંગ્રેજી હટાવ આંદોલન ચલાવતા હતા, હું તે વખતે પણ એનો વિરોધી હતો. કોઈ પણ ભાષા ધિક્કારપાત્ર હોતી નથી, રિલ્કે માટે હતી. એવું મને ભીખુ પારે કે ગયા અઠવાડિયે જમતી વખતે કહ્યું, અમે આ વખતે ભીખુભાઈ આવ્યા તો વધારે વાર જમવાનો લાભ મળ્યો, વધારે વાર જમવા મળ્યું સાથે, અને સાથે જમવા મળે એટલે એક ફિસ્ટ ઓફ ગુડ થોટ્સ એવું થઈ જાય. અને ગયા વખતે તો ભીખુભાઈએ એવું કે જમાવ્યું મારે ઘરે આવ્યા ત્યારે કે ગીતો ગાવા માંડ્યા, જૂની ફિલ્મોના ગીતો, આવાઝ દે કહાં એમનું પ્રિય ગીત, આ તમને કહું, અને એ બધું રેકોર્ડ થયું છે મારે ત્યાં. એટલે ભીખુ પારે સંગીતમાં પણ રસ ધરાવે છે એટલું તમને ખાનગી પેપર ફોડી દઉં છું, કોઈ લાભ લેવા જેવો છે. આપણને એમ લાગે કે આ આવડો મોટો ચિંતક અને જૂના ફિલ્મી ગીતો ગાઈ શકે, રસ લઈ શકે, સજેસ્ટ કરીએ તો બોલી શકે, ફક્કડ બધું લાગે, મજા આવી ગઈ. મિત્રો, મેં એક દૃશ્ય જોયેલું તો ભૂલાતું નથી. બોમ્બેમાં, મુંબઈમાં એક છોકરો રડે અને મા એને છાનો રાખે, પણ રડવાની ભાષા જુદી ને છાનો રાખવાની ભાષા જુદી. પેલો ગુજરાતીમાં, પેલો અંગ્રેજીમાં રડે, અંગ્રેજી માધ્યમમાં ભણે એટલે, અને મા ગુજરાતીમાં છાનો રાખે, નો કોમ્યુનિકેશન. પેલો ભેંક મૂકીને રડે, આ શબ્દ સુરતનો છે કદાચ, સતીશભાઈ જાણે, પણ આ સ્થિતિ આવી છે. અને ભવિષ્યમાં કઈ સ્થિતિ આવશે તેની તો હું વાત કરતો નથી, કારણ કે નિરાશા જન્મી એવી છે. મિત્રો, ১৯১৮માં ગાંધીજી પર બકર ઠાકોરે એક પત્ર લખેલો, એ પત્રની શબ્દો હું વાંચી સંભળાવીશ કે ગાંધીજીએ કેટલી ટ્રીકથી, કેટલી યુક્તિથી એ કાગળ લખ્યો છે. ગાંધી યુક્તિબાજ નહોતા એવું માનવાની જરૂર નથી, કોઈ સત્યાગ્રહ નિષ્ફળ ગયો નથી. ગાંધીજીનો કયો સત્યાગ્રહ નિષ્ફળ ગયો? બોરસદ, ખેડા, બારડોલી, દાંડી અને ધેર આફ્ટર, એક પણ સત્યાગ્રહ નિષ્ફળ નથી ગયો. તો કોઈ માણસમાં વ્યૂહરચના હશે તો ને, આપણે માનીએ કે બાપુ તો ભોળા, પણ એવું નથી. તે કાગળ, આ કાગળ વાંચીશ તો તમને ખબર પડશે કે કેટલા ચાલાક હતા. અને પોતે કહેતા કે હું વાણિયો છું, એવું કહેતા પાછા ગૌરવપૂર્વક, ખાસ કરીને ફાળો ઉગરવાનો ત્યારે. એનો એક પ્રસંગ એમ બી કામાઠે લખ્યો છે, પણ એ અત્યારે કહેતો નથી કારણ કે અપ્રસ્તુત છે. બળવંતરાય ઠાકોરે, બકર ઠાકોર આપણા કવિ, એમણે કયા મુહૂર્તમાં પણ એક કાગળ લખ્યો ગાંધીજીને, અંગ્રેજીમાં લખ્યું, આવી બન્યું. 24 જુલાઈ 1918 દિવસે ગાંધીજીએ એનો જવાબ આપ્યો. જવાબ કેવો તે જરા જા સાંભળજો. ૨૪ જુલાઈ ૧૯૧૮ દિવસે ગાંધીજી બકર ઠાકોરને લખે છે, જ્યારે આપણી પાર્લામેન્ટ થશે, સ્વરાજ મળશે એમ નથી કહ્યું, જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે એ પાર્લામેન્ટમાં એક કલમ દાખલ કરવામાં આવશે ફોજદારી કાયદામાં. ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવામાં આવશે. ફોજદારી કાયદો, બે હિન્દુસ્તાનીઓ એક જ ભાષા જાણતા હોય છતાં કોઈ એક હિન્દુસ્તાની જો એને અંગ્રેજીમાં કાગળ લખે તો, અથવા અંગ્રેજીમાં એની સાથે વાતચીત કરે તો, એને ફોજદારી કાયદા હેઠળ ૬ માસની સખત મજૂરીવાળી સજા કરવામાં આવશે. આ તો આપણે બધા કેદમાં હોઈએ, આપણે બધા ગાંધીની દ્રષ્ટિએ. પછી હવે ચાલ વ્યૂહરચના જુઓ.
ઓછામાં ઓછી છ મહિનાની મજૂરી સખત મજૂરીવાળી સજા એને કરવામાં આવશે. આ કલમ અંગે તમારો અભિપ્રાય જણાવશો જી, જણાવશો જી. કાગળ પૂરો. હું માધ્યમની વાત કરું ને ત્યારે આઉટ ઓફ ડેટ થતો જતો હોઉં તેવું પણ કેટલાકને લાગતું હશે, પણ હું કહું છું કે હું તમને બધાને આઉટ ઓફ ડેટ ગણું છું. મારા મનમાં ફાંકો તો એવો છે કે યુ આર ગેટ કિંગ આઉટ ઓફ ડેટ, અને એ વસ્તુ હું સાબિત કરીશ આ પ્રવચનને અંતે. આઈ વિલ પ્રૂવ ઇટ. મિત્રો, હું એક વિશ્વનો ચક્રાવો મારવા માગું છું તમારી સમક્ષ. ચક્રાવો એવો કે તમને ચક્કર આવી જાય. જપાનથી શરૂઆત કરું છું. જપાન જવાનું થયું મારે. હું ત્રણેક વાર જઈ આવ્યો છું, પણ એક વખત મારે ટોકિયોમાં એક યુનિવર્સિટી છે જેનું નામ છે ચુઓ યુનિવર્સિટી, CHUO, ચુઓ લાગે ને જપાનીઝ નામ. એ ચુઓ યુનિવર્સિટી મારું લેક્ચર ગોઠવાયો. લેક્ચર ગોઠવનાર કોણ? પ્રોફેસર રામલાલ પરીખ. એમને મારા પ્રત્યે આદર હતો કે શું કહો, મારો ને મોરારજીભાઈનો સંબંધ પણ ટકી રહ્યો હતો એનું કારણ કે રામલાલભાઈ પરીખ મારા વિશે બહુ ઊંચો અભિપ્રાય આપતા એમને, એટલે હું ટકી ગયો. બાકી મોરારજીભાઈ સામે ટકવું અઘરું, આખા બોલો અનાવીલ. પણ મને કદી વાંધો નથી આવ્યો. અમારો સંબંધ દિવસે દિવસે દ્રઢ થતો ગયો, અને મોરારજીભાઈ પ્રત્યેનો મારો આદર એટલો બધો કે ક્યાંક વાંધો પડ્યો હોત તો મેં સુધારી લીધો હોત. કારણ કે મને આવા વડાપ્રધાનની કલ્પના પણ આવતી નથી. આટલું હું મારો પક્ષપાત જાહેર કરી દઉં છું. ગુજરાતી માધ્યમમાં ભણાવ માનતા હતા એટલે ખાસ આજે એમનું સ્થાન છે. એમણે પણ ગુજરાતી માધ્યમ વિશે ઓછું નથી કામ કર્યું, અને મારી પર એમનો કાગળ પણ છે, એ પ્રમાણેનો એ કાગળ પ્રગટ થયો છે. તો મારે તમને એક વાત કરવી છે કે જપાનમાં શું થયું. ચુઓ યુનિવર્સિટીમાં ભાષણ કરવા ગયો. ત્રણ દિવસ મારે ટોક્યોમાં ફરવું હતું, અને પછી ત્રીજે દિવસે ભાષણ હતું. હવે જપાનીઝ લોકો કેવા તેની તમને કલ્પના નહીં આવે. કોઈ દિવસ જવું નહીં. હું ગયો એરપોર્ટ પર તો લેવા માટે એક માણસ આવ્યો, એટલે આપણને તેમ થાય ને કે એ આપણી ગાડી ભાડું તો આપશે જ આપણને ઉતરીએ ત્યારે, પણ કંઈ નહીં. એ કે તમે આપી દો, હું મારું આપું છું. લેવા હું કમાયો ભાઈ? મારાથી સુરતી ભાષામાં પૂછાઈ ગયું, સતીશભાઈ લેવા હું કમાયો તું? પૂછાય તો કેવી રીતે? પછી બધું ચૂકવું, પછી જે ખર્ચો થયો મને પ્રવાસ ગોઠવ્યો સરસ મારો VIP પ્રવાસ, કામાકુરા ને બધું, તો એ એક પણ જગ્યાએ દોડ્યું નહીં કાઢે. મને થયું કે આ તો ભાષણ રામલાલભાઈએ ગોઠવ્યું, અને મને તો કેટલા ડોલરનું પડવાનું, મારે આમ આપવાના? મને ગુજરાતી એવી ટેવ નથી પાડી એની વે. એટલે હું નિરાંતે ફરતો રહ્યો. છેલ્લે દિવસે પ્રવચન. હવે પ્રવચનમાં પહોંચ્યો ત્યારે એક શોખ મળ્યો, આંચકો. શું આંચકો? તે કે તમારું પ્રવચન અંગ્રેજીમાં હોય તો કોઈ સમસ્યા નહીં. આ બધા પ્રોફેસર હતા જપાનની ચુઓ યુનિવર્સિટીમાં, બધા પ્રોફેસર હાજર હતા, પણ એક પણ જણ અંગ્રેજી નહીં જાણે. એટલે એ લોકો અંગ્રેજી જાણનારને લાવેલા, અને તે હું એક વાક્ય બોલું પછી પેલો અનુવાદ કરે, પછી બીજું વાક્ય બોલું, એટલે મારું ભાષણ અડધું થઈ ગયું. ઇટ ઇઝ રિડ્યુસ ટુ 1/2. હવે મારે અંગ્રેજીમાં કહેવાની શું જરૂર હતી? પણ કહેવાઈ ગયું. જોયું ગાંધીજી સજા કરે તે મારી પણ ટેવ છે ને. પછી તો એણે એટલો મોટો પુરસ્કાર આપ્યો કે હું બધું જપાનનું લઈને આવ્યો. શું આવે બધું? જે તે વખત તે જમાનામાં મળતું હતું, તે મોબાઈલ નહોતો તે વખત મારા, નહીં તો સારામાં સારો મોબાઈલ મારી પાસે આવી જતો. આ જપાનમાં ચુઓ યુનિવર્સિટીમાં હાઈએસ્ટ રેન્કના સિનિયર મોસ્ટ પ્રોફેસરો એકને પણ અંગ્રેજી નહીં આવડે. એટલે અંગ્રેજીમાં હું ધીમું બોલ્યો અને અડધું બોલ્યો. મને રાહત થઈ, પણ રાહત મારે જોઈતી નહોતી. મારે તો મારે ઠલવાઈ જવું હતું. કોઈ પણ પ્રવચનમાં હું રાહત ઈચ્છતો નથી. એનીવે આ જપાનનો અનુભવ. યુનિવર્સિટીમાં એક પણ પ્રોફેસર અંગ્રેજી ન જાણે, તે છતાં જપાને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં કે મોબાઈલના ક્ષેત્રમાં ઓછી પ્રગતિ કરી. બધા જપાનીઝ વાપરીએ છીએ. તમે અત્યારે હોલમાં તપાસ કરો તો દરેક ગજવામાં જપાન હશે. સુમ સેંગ કે કયું આવે છે બધું. બસ
તો ટેકનોલોજીકલી પાછળ રહેવાતું નથી. બીજો દાખલો આપું ફિનલેન્ડનો. ફિનલેન્ડ એટલે ગોરંગભાઈ, ફિનલેન્ડ એટલે સ્ટોકહોમની પાસે. સ્ટોકહોમથી હું 2 કલાકના રસ્તે જાઉં તો ફિનલેન્ડ આવી જાય. એટલે ફિનલેન્ડ જોવા ગયો, કારણ કે હું જ્યારે શિક્ષણમાં પ્રોફેસર તરીકે સક્રિય હતો ત્યારે ફિનલેન્ડનો દાખલો અમે બહુ આપતા. ફિનલેન્ડ બહુ આગળ હતું, દુનિયાથી આગળ હતું કન્ટિન્યુઈંગ એજ્યુકેશનમાં, કોમ્યુનિટી એજ્યુકેશનમાં અને બીજી રીતે. તમે કદાચ નોંધ્યું હશે કે આપણા જે સિસોદિયા ખરા ને, આપ પાર્ટીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા, મનીષ સિસોદિયા લગભગ મહિનો રહી આવ્યા છે ફિનલેન્ડ. અને અત્યારે જે દિલ્હીમાં શિક્ષણની દશા સારી છે તેનું એક રહસ્ય છે કે ફિનલેન્ડથી પ્રેરણા મળી છે. પણ ત્યાં આપણાથી કોઈને પૂછાય નહીં કે તમારું શિક્ષણનું માધ્યમ કયું. આપણે ગગા ઠરીએ, ગગા પૂછાય જ નહીં કોઈને, ક્યાંય નહીં. હવે બીજો દાખલો આપું, ફિનલેન્ડ આવી ગયું. ફિનલેન્ડની એક જોક તમને કહી દઉં સાથે સાથે, જે મારે નહીં કહેવી જોઈએ. પણ ફિનલેન્ડનો એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, તો ત્યાં રશિયા અને ફિનલેન્ડ વચ્ચે યુદ્ધ થયું હશે ત્યાર પછીની બોર્ડરમાં લીટી દોરવા માટે એક ટુકડી પહોંચી ઇન્ટરનેશનલ. ખેડૂતને બોલાવ્યો, પ્રેમથી બોલાવીને પૂછ્યું, તારે રશિયામાં રહેવું છે કે ફિનલેન્ડમાં? તો ખેડૂત કેટલો ભોળો, એણે જવાબ આપ્યો કે ભાઈ, રશિયાનો શિયાળો બહુ ખરાબ, એટલે મને તું ફિનલેન્ડમાં રાખ. હવે આ બેમાં ફેર શું પડવાનો? 50 ફૂટનો તફાવત નહીં હોય તો ઠંડીમાં ફેર શું પડવાનો? આ ફિનલેન્ડ જઈ આવ્યો હું. આઈ ટેલ યુ, માધ્યમનો પ્રશ્ન પૂછો ને તો તમે ગગા સાબિત થાઓ, ભોળા સાબિત થાઓ, મૂર્ખ સાબિત થાઓ. કયો દેશ એવો છે યુરોપનો, કયો દેશ એવો છે, આઈ ચેલેન્જ કયો દેશ એવો છે કે જેમાં શિક્ષણનું માધ્યમ વિશે પ્રશ્ન પૂછી શકાય? બ્રિટનમાં પૂછી શકાય? કોઈ અંગ્રેજના છોકરાને તમે ગુજરાતી માધ્યમમાં ભણાવી જુઓ, કોઈ અંગ્રેજના છોકરાને ત્યારે ટ્રાય વન્સ કે હું તને ગુજરાતીમાં સમજાવું છું, ગિલબર્ટ તને હું ગુજરાતીમાં ભણાવું છું, ગુજરાતી માધ્યમમાં જોજો, પછી એ ગિલબર્ટ કેટલો ગગો છે તે તમને ખબર પડી જશે. હવે આગળ ચાલીએ તો બ્રિટનમાં સવાલ નહીં, જઈએ કેનેડા. કેનેડામાં એક કોલોની છે, બ્રિટિશ કોલોની, બ્રિટિશ કોલંબિયા, વાનકુવર એનું મુખ્ય શહેર. બીજી કોલોની છે, હવે આપણને એમ લાગે કેનેડામાં જઈએ એટલે આપણા ગુજરાતીઓ ટોરેન્ટો અને મોન્ટ્રિયલમાં જ સેટલ થયેલા છે બધા, બધે અંગ્રેજી, બીકોઝ ઇટ વોઝ અ બ્રિટિશ કોલોની. પણ આપણે ભૂલી જઈએ છીએ કે કેનેડામાં સાસ્કાચવાન એ ફ્રેન્ચ કોલોની છે, તો ત્યાં ફ્રેન્ચ છે અને ત્યાં ફ્રેન્ચ માધ્યમ છે, ફ્રેન્ચ ભાષા એ માધ્યમ છે. હું ફ્રાન્સનો બીજો અનુભવ કહું. મારે એકવાર યુનેસ્કોની પરિષદમાં જવાનું હતું, યુનેસ્કોની પરિષદમાં હું પ્રમુખ તરીકે ચૂંટાયો હતો, એનો રેકોર્ડ હતો, મેં એનું વર્ણન પ્રવાસ વર્ણન કર્યું છે. પણ હું તમને એ કહેવા માગું છું કે ત્યાં બ્રુન્સિક નામનો યુનેસ્કોનો વડો હતો. હવે એ વડો હોય, આપણે બધાને બોલાવે, વર્લ્ડ બેંકથી માંડીને બધાને બોલાવેલા હતા, રશિયાથી માંડીને બધાને એક્સપર્ટ્સ. મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી ગયો કે આટલા બધા એક્સપર્ટ્સમાં મને પ્રમુખ બનાવ્યો છે ને મારે પ્રમુખ તરીકે ભાષણ આપવાનું. એટલે રાતના બેસીને તૈયારી કરી કે ઇજ્જતનો સવાલ છે ભારતની, એમ કરીને મહેનત કરી. તમને કહું કે બ્રુન્સિક ફ્રેન્ચમાં જ બોલે, એ ફ્રેન્ચમેન વુડ નેવર સ્પીક ઇન ઇંગ્લિશ. તમે એને પૂછો ને કે વેર ઇઝ એફિલ ટાવર, તો તેનો જવાબ પણ એ અંગ્રેજીમાં નહીં આપે. તમે અંગ્રેજીમાં પૂછો પણ જવાબ જ નહીં આપે, આ મારો અનુભવ છે. એફિલ ટાવર ક્યાં હું એમ પૂછો, વેર ઇઝ એફિલ ટાવર, તો એ તમને જવાબ નહીં આપે. કેમ? કે ફ્રેન્ચ લોકોને બ્રિટિશ લોકો પ્રત્યે અણગમો એટલા માટે કે તમે અમારી સાથે લડ્યા છો, કેટલી વોર કરી છે, એ લોકોને જોડતી એક ચેનલ છે. છતાં પણ ભાષા પ્રત્યે તો મારો આ એવો આક્ષેપ છે સાહેબ કે ભાષાભિમાન જો કહીએ, શબ્દ વાપરી શકીએ તો નર્મદે શબ્દ વાપરેલો દેશાભિમાન, મારો એક નવો શબ્દ છે ભાષાભિમાન. ભાષાભિમાન જો ઓછામાં ઓછું કોઈ પ્રદેશમાં હોય તો ગુજરાતમાં છે, ઓછામાં ઓછું ભાષાભિમાન ગુજરાતમાં છે.
હવે આપણે આવીએ ફ્રાન્સની વાત કરી દીધી મેં, કેનેડાની વાત કરી, કયો દેશ રહી ગયો? સાહેબ દુનિયાનો સ્વીડનની વાત કરું, સ્વીડનની વાત કર્યા પછી હું તમને યાદ રાખજો, સ્વીડનની વાત કર્યા પછી હું આઇસલેન્ડની વાત કરીશ, દુનિયાનો નાનામાં નાનો દેશ, ધરમપુર તાલુકા કરતાં પણ નાનો, ધરમપુર તાલુકા કરતાં નાનો એ દેશની પણ વાત કરીશ. તો સ્વીડનમાં શું બન્યું? સ્વીડનની સરકારે મને ઓફિશિયલ આમંત્રણ આપ્યું. શાને માટે તમને નવાઈ લાગશે, ત્યાં નિરાશ્રિતો બહુ સેટલ થયા છે, એક એક દેશના બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, બધા દેશના, રશિયા, જે જે દેશોમાં ક્યાંક ક્યાંક હિંસાની વાતાવરણ થયું, આફ્રિકાના દેશના ઘણા દેશો, એ બધા દેશના નિરાશ્રિતો ભેગા થયા છે, એમને ભણવા માટે સ્વીડિશ સરકારે એવી સગવડો આપી છે કે જે સગવડો આપણે નથી આપતા આપણા ભાષા બોલતા વિદ્યાર્થીઓને. દરેક વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ શિક્ષક, એમને એ લોકોની માતૃભાષામાં શીખવવાનું. આ મેં જાતે જોયું અને હું એમનો ચીફ ગેસ્ટ બન્યો. છેલ્લે દિવસે મને એવું કહેવામાં આવ્યું કે સાહેબ આજે બધાને ભેગા કરીએ. મેં ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે જ બધી વાતો કરી, ગુજરાતીઓ હતા ત્યાં, 25 ગુજરાતી કુટુંબો હતા, 25 ગુજરાતી કુટુંબો સ્ટોકહોમમાં હતા તોય એમને માટે બધી સગવડ. એ બધાને મળી દીધા પછી ને એ લોકો સાથે ધરાઈને વાતો કર્યા પછી મને કહેવામાં આવ્યું કે બધા જ નિરાશ્રિત ગ્રુપોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તમે મળો. ત્યારે મેં શું કર્યું, મેં એ લોકોને એક કવિતા અંગ્રેજીમાં ભણાવી, જેમ તેમ બધા અંગ્રેજી જાણતા નહોતા જોઈએ તેટલું, પણ કવિતાની ભાષા આંતરરાષ્ટ્રીય હોય છે ને, તો મેં ગ્રામ માતા ભણાવી, મારી પ્રિયમાં પ્રિય કવિતા. અને ગુજરાતી મધ્યમ નષ્ટ થશે જ્યારે, ત્યારે મોટા મોટી ખોટ એટલે કલાપીની ગ્રામ માતા તમે વિદ્યાર્થીઓને ભાષામાં નહીં આપશો એટલામાં તમે ગરીબ થઈ ગયા સાહેબ. ગ્રામ માતા માટે મને આવું માન છે. તમે શું સમજો છો, ગ્રામ માતા જેવી કવિતા તમારા ભાવ વિશ્વમાંથી નષ્ટ થઈ જાય એન્ડ યુ ડોન્ટ ફીલ એનીથિંગ, ખલાસ, કંઈ વાંધો નહીં, જાણે ડાયવોર્સ લીધો હોય તેમ. ડાયવોર્સ ઇઝ નથિંગ બિફોર ધીસ. તો વિચારો જરા. તો ત્યાં મેં ગ્રામ માતા ભણાવી અને તમે માનો છો અંગ્રેજી કાચું બધાનું, એ લોકો તો ત્યાં અંગ્રેજી કાચું હતું માટે તો બધા શિક્ષકો આવેલા. મેં ગ્રામમાં તો ભણાવીને મેં પણ એવી રીતે થોડો ભાવ ભેગો કર્યો કે બધાને મજા પડી ગઈ. અને ત્યારે મને ખબર પડી કે ગ્રામ માતાની ભાષા, કાવ્ય ભાષા એ આંતરરાષ્ટ્રીય છે. કોઈ કવિતા રાષ્ટ્રીય નથી હોતી, કોઈ કવિતા પ્રાંતીય નથી હોતી, દરેક કવિતા આંતરરાષ્ટ્રીય હોય છે. ધેટ ઇઝ કવિતા, ધેટ ઇઝ કવિતા. બાકીની કવિતા કવિતા નહીં કહેવાય. જેનો મેસેજ યુનિવર્સલ ન હોય તેને કવિતા કોણ કહે? અને કલાપીમાં એવા પાર ઉતર્યા છે કે મને તે દિવસે ખાતરી થઈ કે આહા, કલાપીએ કેવી કવિતા લખી કે મારી વાત, મને તો આવડતું નથી આટલું બધું સરસ. હું કોઈ કવિતા, કોઈ ગુજરાતી કવિઓ છે જે ઉન્નત ભ્રુ એના જેવી ભણાવી શકતો નથી, પણ મને લાગે મેં સારી ભણાવી, મેં સારી ભણાવી તે લોકોને ગળે ઉતરી. આઈ કુડ કનેક્ટ વિથ ધેમ. આ સ્વીડનની વાત કરી મેં તમને, જે સરકાર 25-1 દેશના નિરાશ્રિતોને એમની માતૃભાષામાં ભણાવવા માટે આટલો ખર્ચ કરે અને એક એક્સપર્ટ કહેવાતા માણસને ગુજરાતમાંથી બોલાવે. આઈ વોઝ ધી ઓનલી પર્સન ટુ બી ઇન્વાઇટેડ ફોર સચ એ મિશન. વિચાર કરો મિત્રો, આ સ્વીડન, સ્વીડન પછી મેં કહ્યું દાસ કહ્યું આઇસલેન્ડ. હવે આઇસલેન્ડ એટલે કેવો દેશ છે તમને કહું સાહેબ? ધરમપુર તાલુકા કરતાં નાનો, ધરમપુર તાલુકો જિલ્લા જેટલો મોટો છે, જ્યાં સર્વોદયની પ્રવૃત્તિઓ ચાલે છે આજે પણ. આપણા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા ને હમણાં છેલ્લે, નહીં મરાઠી અટક છે, આયંગર દક્ષિણ હિન્દુસ્તાનની અટક છે. તે લોકો બધા અત્યારે ધરમપુરમાં કામ કરે છે. મને આયંગરભાઈ મળ્યા હતા હમણાં રાષ્ટ્રપતિ ભવનમાં એક મિટિંગમાં. મિત્રો, એ ધરમપુર જેવડો ટાપુ હોય જોવા ક્યાં મળે? હું ગયો નથી ત્યાં.
સ્વીડન તો ગયો હતો ને, 10-8 દિવસ રહ્યો હતો, પણ હું જ્યારે આઇસલેન્ડ માતૃભાષા વંદના યાત્રા કાઢીને ત્યારે મારી પર અચિત્ય એક ફોન આવ્યો, કોને ક્યાંથી ખબર પડી, અને ફોનમાં એક ગુજરાતી બોલે, સાહેબ આઇસલેન્ડથી બોલું છું. હું વાત છે યાર, લોકો હું આવી શક્યો નથી, મને એમ કે મને બોલાવે તો હું જાઉં. આઇસલેન્ડ ટાપુ જેવો દેશ, ની સરહદના પ્રશ્નો, ની બીજો કોઈ પ્રશ્ન, કોઈ પ્રશ્ન જ નહીં. મને કહે સાહેબ, અમારો બધો વહીવટ અમારી માતૃભાષામાં ચાલે છે, આઇસલેન્ડિક ભાષા, આઇસલેન્ડિક એ ભાષામાં બધો કારભાર ચાલે છે. વાહ, કહેવું પડે, મેં કહું અમારે ત્યાં તો પ્રચાર કરવો પડે માતૃભાષા બધા, તેથી જ મેં ફોન કર્યો સાહેબ. અમારા વડાપ્રધાન પણ માતૃભાષામાં જ બોલે, વહીવટ બધો માતૃભાષા ચાલે, સ્કૂલનું એજ્યુકેશન બધું માતૃભાષામાં ચાલે, પૂછવાનું જ નહીં. મેં કહું હું પૂછતો જ નથી તમને, તમે લોકો ડાયા માણસો છે, પૂછું તો હું રક્ષરું. પછી મને શું કહ્યું ખબર છે સાહેબ, અમારા વડાપ્રધાન છે ને સ્ત્રી છે અને લેસ્બિયન છે, એ પણ કહી દીધું. અમારા વડાપ્રધાન સ્ત્રી છે અને લેસ્બિયન છે એ પણ કહી દીધું. મેં કહું વાહ, તમે તો બહુ મોટી માહિતી આપી. સારું, આટલા દેશોનો ચકરાવો મારી, મેં તમને કહ્યું કે માતૃભાષા સિવાય બીજું માધ્યમ હોઈ શકે એવું ભારતના કોઈ પ્રાંત સિવાય બીજું કોઈ જગાએ માનતું નથી કોઈ. મને આઉટ ઓફ ડેટ કહેવો હોય તો કહેજો, પણ યુ વિલ બી આઉટ ઓફ ડેટ બિફોર મી. વિચાર કરો, પ્રશ્ન જ પૂછવાનો નથી કે માતૃભાષા સિવાયનું બીજું માધ્યમ હોઈ શકે. એક સારા સમાચાર એવા છે કે 5મા ધોરણથી બદલાયું, ખરી વાત, 5મા ધોરણથી માતૃભાષાનું માધ્યમ ગુજરાતી થવાનું અને માતૃભાષા થવાનું, વોટ એ રિવોલ્યુશન ઇટ ઇઝ. ગમે તે કહો તમે, આ વસ્તુની વખાણ કરવા પડે એમ છે, તાલી પાડવી પડે એમ છે. મિત્રો, આ આ આ ચેપ કાલે જ વડાપ્રધાનનું ભાષણ મેં સાંભળ્યું, કોઈ ચૂંટણી સભા હતી, મારા મન મહત્ત્વનું હતું, પણ એક વાત મહત્ત્વની જાણવા મળી એમ હતી. વડાપ્રધાને કહ્યું, આપણા વડાપ્રધાને, કે MBBS થવું હોય તો અંગ્રેજી જાણવું જ પડે એવું થોડું છે એમ કે. એ કઈ ભાષા કઈ વાત કરતા રહ્યા હતા કે યોગી સરકારે પીવું પડવાનું, સોરી હા, આ ગ્લુકોઝનું પાણી છે એટલે તાકાત મળે થોડી. તેમણે જાહેર કર્યું કે હવે ભવિષ્યમાં MBBS થવા માટે અંગ્રેજી જાણવું જ ફરજિયાત નહીં હોય. મને એટલો આનંદ થયો કે વાત નહીં પૂછવી. હવે તમને કહું સાહેબ, હું નહીં હોઉં, પણ જે દિવસે આ બનશે કે MBBS હિન્દીમાં બહાર પડવા માંડ્યા હિન્દી જાણતાના માણસો, તે દિવસે મને યાદ કરજો. હિન્દી જાણતો હોય એવો માણસ ગુજરાત હિન્દી જાણતો, જો MBBS બને તો ગુજરાતી જાણતો કેમ નહીં બને? એન્ડ ઇટ વિલ બી એ ગ્રેટ ડે આઈ ટેલ યુ વેન એ મેડિકલ પ્રોફેશન વુડ બી ટ્રેન્ડ ઇન ગુજરાતી. વિચાર કરો તમે, આ એક બહુ સારા સમાચાર છે. હવે તમને બીજી વાત કરું, મેં આપણા કોની વાત કરી જેને અંગ્રેજી પ્રત્યે ધિક્કાર હતો, રિલકે, તેવી જ વાત એક અંગ્રેજની કરું. કિટ્સ નામનો કવિ થઈ ગયો, જાણો છો તમે બધા કિટ્સ. કિટ્સ એણે શું શબ્દો વાપર્યા છે હું શબ્દો જ તમને એક્ઝેક્ટ કહું. કિટ્સના એક્ઝેક્ટ શબ્દો કહું તમને, હા, આ મગનભાઈ પ્રદેસાઈ તરફથી મળ્યા છે, મારા ગુરુ, એક સાચો માણસ થઈ ગયો ગુજરાતમાં, મગનભાઈ પ્રદેસાઈ, ગુજરાતી માધ્યમનો અડીખમ. આ કવિ કિટ્સના શબ્દો, શિક્ષણ અને સાહિત્ય નામનું એક મેગેઝિન બહાર પડતું હતું, મગનભાઈ એના તંત્રી હતા, અને ઉપનિષદ પર જે લેખમાળા ચાલેલી ત્યારે મને ખબર પડી કે મગનભાઈ એટલે કોણ. મગનભાઈ દેસાઈએ ઉપનિષદ પર, શિક્ષણ અને સાહિત્યમાં ઉપનિષદ ઉપર લેખમાળા ચાલેલી અને પૂરેપૂરી વિદ્વત્તાપૂર્ણ લેખમાળા. સતીશભાઈ વાંચે તો એને એમ નહીં લાગે કે આ ઉતરતી કક્ષાની છે. તો એને કિટ્સના શબ્દો કહું છું તમને, મગનભાઈએ આપેલા. શિક્ષણનું અંગ્રેજી માધ્યમ, શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બુરાઈ હતી. બુરાઈ શોષણ નહીં, આપણે ચૂસ્યા તે નહીં, આપણા પૈસા લઈ ગયા તે નહીં, આપણે અંદર અંદર લડાવ્યા તે નહીં, સૌથી મોટી બુરાઈ કઈ? શિક્ષણનું અંગ્રેજી માધ્યમ. આ કવિ કહે છે, અંગ્રેજ કવિ કિટ્સ, એણે હવે શું થયું તે બુરાઈ કઈ, એણે
एक गौरवंती प्रजाने रंगला जांगलानी कक्षाए आत्मगौरव विहोणी बनावी दीधी। अब आम हूँ कई किड्स ने कहवा गयेलो, हूँ किड्स ने कहवा गयेलो, आ किड्स ना शब्दों से। मारे एक बीजी बात करवी छे, शू माध्यमनो अंग्रेजी माध्यमनो विरोध, ये अंग्रेजीनो विरोध छे जराय नहीं। मारो अंग्रेजी में काव्य संग्रह पण बहार पड्यो छे, खपतो नथी, बिलकुल खपतो नथी, बहार पड्यो छे वात नक्की, आर आर शीट में बराबर स्थिरपणे टकेलो छे, कोई लेतु नथी, कंई वांधो नहीं। मैं अंग्रेजी में काव्य संग्रह लिखो छे, तमे वाँचो तो छेक पछतावो नहीं थाय, हूँ मफत आपवा तैयार छूँ, कंई बीजी रीते वेचाता ज नथी। એ કરું તુષાર, આપણા તુષાર ભટ્ટ હતા ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા, કોણ તુષારભાઈ, તુષારભાઈ અટક ભટ્ટ, તુષાર ભટ્ટને મળવા ગયો, એટલે એમણે પોતાની એક ચોપડી બહાર અંગ્રેજીમાં ચોપડી આપી, જેમાં ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં ડેવલપમેન્ટ કેટલું છે તેના વિશે લેખ માળાઓ લખેલી એમણે, તે સુરેશ દલાલે પ્રગટ કરેલી, મને આપી, મારી સાથે મારા મિત્ર પણ હતો, મને આપીને કે આ સિવાય ખપતી જ નથી, આ હું મફત આપું નહીં તો હું ખપતી જ નથી, મારું પેલું અંગ્રેજી અંગ્રેજી કાવ્ય સંગ્રહ એવો છે, હું નહીં આપો તો ખપે જ નહીં, આપો તે જ ખપે, આપણને વાંધો નથી। એ કાવ્ય સંગ્રહનું નામ છે ફૂટપ્રિન્ટ્સ ઓન ધ હોરાઇઝન। હું તમને આજે કહેવા માગું છું કે કેટલાક ઉધાર ગુજરાતી કાવ્ય વાંચવા કરતાં તમને એ વાંચવા વધારે રસ પડશે। વસંત પરના બે ત્રણ કાવ્યો એટલા સરસ છે કે વાત નહીં પૂછવી। એનીવે તો ઉપાય શું છે, આપણે એ વિચારવું પડશે કે આપણે લઢ્યા જ કરવું છે, તો મપ્ર દેસાઈની માફક મારે લડવું નથી, કારણ કે એની રીતે કારણને નુકસાન જાય છે, કોઝને નુકસાન જાય છે, તો મારે એવો એક ઠરાવ મૂકવો છે, ઓરલી કોઈ લેખિત ઠરાવ નહીં, મારે એક એવું સૂચન કરવું છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એવું ગુજરાતી ભણાવવું, ઉત્તમ ગુજરાતી ભણાવવા, નિરંજન ભગતનું સૂચન પણ છે, મને બરાબર યાદ છે, કારણ કે હું માતૃભાષા વિશે ફર્યો ને, જ્યારે માતૃભાષા વંદના યાત્રા લઈને બધા નરસિંહથી નર્મદ જૂનાગઢથી મારી યાત્રા શરૂ થયેલી, અને એની સૌથી પહેલું સૂચન કરનાર મને ડૉક્ટર ઉષા ઉપાધ્યાય હતા, ડૉક્ટર ઉષા ઉપાધ્યાય, મેં ફોન કર્યો, એમાં બનેલું એવું કે આંધ્રપ્રદેશના એક ગામડામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં એક છોકરો બાથરૂમમાં અંગ્રેજીમાં બોલી પડ્યો, અરે તેલુગુમાં બોલી પડ્યો, તેલુગુમાં બોલ્યો તેવો જ એને સજા કરવામાં આવી, સજા શું, અહીંયા સ્લેટ પહેરવામાં આવી, હવેથી હું તેલુગુમાં બોલીશ નહીં। એ મેં વાંચ્યું, ટીવી પર જોયું, અને મારો આત્મા કકડી ઉઠ્યો, ખરી વાત કહું છું। એટલે મેં ફોન કરવા માટે મોતીભાઈને ફોન કર્યો, ડૉક્ટર પીજી પટેલ અમારા મિત્ર હતા તેને ફોન કર્યો, કે યાર કંઈ કરવું પડે, આવું કે ચાલે, અને અમે માતૃભાષા વંદના યાત્રા કાઢી, અને એવો સરસ ટેકો મળ્યો, અને એ માતૃભાષા વંદના યાત્રાનું સંચાલન ડૉક્ટર ભદ્રાયુ વચરાજાનીએ કરેલું, મારી બધી તકલીફ એણે ઓછી કરેલી અને સક્સેસફુલ ગયેલી। એક પણ સભા નાની નહોતી અને એક પણ સભા મોડી નહોતી, એક પણ સભા મોડી નથી પડી, અને ફ્રોમ જૂનાગઢથી સુરત ને ચક્ર પાલનપુર થઈને વિચાર કરો તમે, અને મોબાઈલ ફોન નહીં, ના મોબાઈલ ફોન હતો, એટલે ભદ્રાયુ મારી કારમાં આગળ બેઠે, રથમાં આગળ બેસું, ભદ્રાયુ ફલાણાને ફોન જોડ, ફલાણાને ફોન જોડ, બધાને ફોન જોડીને દરેકને કામે લગાડ્યા, અને સરસ રીતે ચાલેલું। આ આ આ જગ્યાએ જ કેટલી સરસ સભા થયેલી, આ જગ્યાએ મોટી સભા થયેલી। મિત્રો, તો સમાધાન શું શક્ય છે? સમાધાન એ શક્ય છે કે અંગ્રેજી માધ્યમની શાળામાં પણ ઉત્તમ રીતે ગુજરાતી ભણાવાય, એ શું અશક્ય છે? ગુજરાતી વિષય તરીકે તો હોય જ છે, હવે તો હોવાનો જ છે બરાબર, પાંચ ધોરણ સુધી તો ગુજરાતી માધ્યમની શાળામાં અંગ્રેજી ઉત્તમ રીતે ભણાવાય, અને અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ફક્કડ રીતે ભણાવાય, એના ઉત્સવો ઉજવાય, કલાપી જયંતિ ઉજવાય, રામલાલ પરીખ હતા વિદ્યાપીઠમાં વોર્ડસવર્થ જયંતિ ઉજવાતી હતી, વોર્ડસવર્થની જયંતિ રામલાલભાઈ હતા ત્યાં સુધી વિદ્યાપીઠે ઉજવી છે,
મને કહે કયા અંગ્રેજીનો વિરોધ છે અહીંયા? મારી આ જ દલીલ છે કે આપણે સરસમાં સરસ ગુજરાતી ભણાવીએ, ગુજરાતીનો ઉત્સવ ઉજવીએ, અને એનો દાખલો જોવો હોય તો કલોલ જજો. કલોલના કેટલાક મિત્રો આવેલા છે અહીંયા. હું તમને કહું કે કલોલની અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોલી ચાઇલ્ડ સ્કૂલ આચાર્યથી માંડીને બધા આવેલા છે અહીંયા. મિત્રો, તમને એમ લાગે નહીં કે તમે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણશો છો? નબળું અંગ્રેજી નથી ભણાવતું ત્યાં, અને છતાં તમે ગુજરાતી એન્વાયરમેન્ટ, મને આજે એક મૃગાંકે કહ્યું કે ભાઈ ચલણ ભલે અંગ્રેજીનું હોય પણ વલણ તો ગુજરાતી હોવું જોઈએ. આ કહે છે. એણે મને બીજી વાત કરી. ના, એ વાત મારી જ છે. નારલીકર થઈ ગયા, તમે જાણો છો નામ નારલીકર? આ નારલીકર તો ગુજરાતી માધ્યમ માટે, અરે માતૃભાષા માધ્યમ તરીકે રહે એટલા માટે એટલો આગ્રહી હતો કે વાત નહીં પૂછવી. નારલીકર તો વિજ્ઞાની હતો ને, મહાન વિજ્ઞાની, બધા સાથે સંબંધ હતો એનો. નારલીકરે એટલો જોરદાર પ્રતિપાદન કરેલું કે ભાષા શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોવી જોઈએ, એવો આગ્રહ નારલીકરનો હતો. ને આપણા લોકો શું વાત કરે ખબર છે? નારલીકર કરતાં વધારે જ્ઞાની ને વિજ્ઞાની એ લોકો એમ કે પાછળ પડી જવાય. પાછળ પડી જવાય એટલે શું? તે કે ગોટપીટ ગોટપીટ ન બોલાય તે વિદ્યાર્થી સ્માર્ટ ન કહેવાય. પેલો અંગ્રેજીમાં રડનારો અને છાનો રાખનારી માં, એનો દાખલો બેઠો. મરાઠીમાં ચાલ, એક જમાનો હતો કે જ્યારે બોમ્બેના મરાઠીઓ અશુદ્ધ ગુજરાતી બોલી જાણતા. એક જમાનો એવો હતો કે જ્યારે બોમ્બેના ગુજરાતીઓ અશુદ્ધ મરાઠી બોલી શકતા, બોમ્બેના મહારાષ્ટ્રીયનો અશુદ્ધ મરાઠી બોલી શકતા, અશુદ્ધ ગુજરાતી બોલી શકતા. આટલું હતું. આજે એક પ્રગતિ થઈ છે કે બોમ્બેના મહારાષ્ટ્રીયન અશુદ્ધ મહારાષ્ટ્રીયન મરાઠી બોલે છે અને બોમ્બેના ગુજરાતીઓ અશુદ્ધ ગુજરાતી બોલે છે. આટલી પ્રગતિ થઈ છે. અશુદ્ધ બોલતા આવડી ગયો. તમને ગુજરાતમાં કોઈ યુવાન 5 શુદ્ધ ગુજરાતીમાં વાક્યો 5 બોલે તો તમારો દિવસ સુધરી ગયો માનું છું. બને જ નહીં, બને જ નહીં. અશુદ્ધ ઉચ્ચાર એ ક્ષમ્ય છે. અને તેમાં મને તો વધારે મજા ક્યારે આવે તે કહું તમને. એક ખાનગી વાત કહું. ગામડામાં કોઈ NRI પહોંચી જાય અથવા તો કોઈ શહેરનો માણસ પહોંચી જાય અને પછી 51 રૂપિયા દાનમાં આપે એટલામાં પેલા ભાઈ ઊભા કરે બધા ગામડાએ પણ. આ તો અમે બહુ જ દ્રશ્ય જોયા છે. ઊભા કરે કે હવે આપણે ગણપતભાઈને વિનંતી કરીએ કે 2 શબ્દો આપણને કહે. એણે 51 આપ્યા એટલામાં આટલું માન મળે ને. પછી કહે પેલો પેલો ઊભો થાય, માફ કરજો, મને અંગ્રેજી ગુજરાતી બોલતા ફાવતું નથી માટે હું અંગ્રેજીમાં જ બોલીશ. અને અશુદ્ધ અંગ્રેજીમાં આખું ભાષણ કરે, અશુદ્ધ અંગ્રેજીમાં આખું ભાષણ કરે, પણ તે પહેલાં આવું બોલે. મિત્રો, હવે હું એક જુદી વાત કરું છું, તેમાં જોખમ છે. જોખમ એટલા માટે છે કે સાહિત્યના ક્ષેત્રમાં મારી પ્રતિષ્ઠા જરાક ઓછી છે. કેટલાય લોકો મને સાહિત્યકાર પણ ન ગણે એવી સ્થિતિમાં છે. મને તેનો બહુ વાંધો નથી કે કોણ તમને તમારા વિશે ખરાબ અભિપ્રાય આપે તેની પર બધો આધાર છે. પણ એવા સાહિત્યકારો છે કે જેમને કોઈ વાંચતું નથી, એમના પુસ્તકોની થોકડી ઘટતી જ નથી, નાની થતી જ નથી. મને ચંદ્રકાંત શેઠે એકવાર મહુવામાં કહ્યું, બાપુને ત્યાં, મોરારી બાપુને ત્યાં, અને કહે કે મારા દીકરાના દીકરાઓ એક જણ મારી કવિતાની હામે પણ જોતું નથી. બરાબર છે. હવે એવી એવી કવિતાઓ લખવામાં આવે છે કે જે કોઈ વાંચે નહીં, એવી એવી નવલિકાઓ લખવામાં આવે છે કે જે કોઈ વાંચે નહીં. સુરેશ જોશી પછી મોડર્ન ઘટનાલોપવાળું કંઈ ચાલ્યું, ઘટનાલોપ, એને તે વાર્તાઓ ઘટતી ચાલી. હમણાં પછી અખંડાનમાં થોડી વાર્તાઓ ખીલી છે. સુમંતરાય રાવળ હમણાં થોડા વખત પર જ ગયા. મેં એમની વાર્તાને બહુ મોટો ટેકો આપતો લેખ લખેલો. એવા 3 લેખકો મેં પસંદ કરેલા કે આ લોકોની વાર્તાની રીતે ગુજરાતી વાર્તા ટકી જશે. મિત્રો, મને રામાયણનો સુંદરકાંડનો એક પ્રસંગ યાદ આવે છે. એટલો સુંદર પ્રસંગ છે. સુંદરકાંડમાં, સુંદરકાંડ એટલે શું? તે કે હનુમાને સીતાની શોધમાં જે કૂદકો ધરતી પરથી માર્યો આકાશમાં, ત્યાંથી શરૂ થઈને સીતાને મળીને આવીને પાછા આવ્યા અને ધરતી ઉપર પગ મૂક્યા, પછી રામને મળ્યા,
કે બે કૂદકામાં જે લેન્ડિંગ થયું ને ટેક ઓફ થયું એની વચ્ચેનો કાંડ એટલે સુંદરકાંડ, આ મારી સાદી સીધી સમજ. હવે સાંભળો, લંકામાં પહોંચી ગયા, સીતાની શોધ કરવા નીકળેલા, દિવસોના દિવસો સુધી રખડ્યા પણ ક્યાંય સીતાનો પત્તો નહીં મળે. છેવટે રખડતા રખડતા અશોક વાટિકામાં આવ્યા. એનું ખરું નામ વાલ્મીકિ રામાયણ પ્રમાણે અશોકો વનિકા. તમને જાણીને નવાઈ લાગશે કે અયોધ્યામાં પણ અશોકો વનિકા હતી, એટલે લંકામાં પણ અશોકો વનિકા અને અયોધ્યામાં પણ અશોક વનિકા હતી. એ અશોક વનિકામાં હનુમાન તો ફળની લાલચે પહોંચ્યા, ફળ બહુ લટકે છે અહીંયા. પહોંચ્યા ત્યાં એણે એક સ્ત્રીને એક વૃક્ષની નીચે બેઠેલી જોઈ, જીર્ણ શીર્ણ થઈ ગયેલી, વિયોગ દુઃખ, ખાવાનું ભાવે નહીં માટે ખાવાનું નહીં, અને રાક્ષસીઓની હેરાનગતિ, એવી એક દુઃખી સ્ત્રીને જોઈ અને હનુમાનજીને વહેમ પડ્યો કે આ જ એનું વિશેષણ છે, અનિંદિતા સીતા, જેની નિંદા ન થઈ શકે એવી સીતા, એ આ હનુમાનજીનું વિશેષણ છે, અનિંદિતા સીતા માતા. અને એ ચેપ્ટરનું નામ છે વાલ્મીકિમાં પણ ના, તુલસીકૃત રામાયણમાં ચેપ્ટરનું મથાળું છે, રામદૂત મેં જાનકી, રામદૂત મેં જાનકી, હે જાનકી હું રામનો દૂત છું, એ એનું ટાઇટલ છે. હવે હનુમાનજી તો ગયા જળ પર ચડીને બેઠા નિરાંતે, અને સીતાને જોવા લાગ્યા. ત્યારે એને શું વિચાર આવ્યો તે તમને કહું છું, તેના પરથી મારો 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 પોઈન્ટ મૂકવા માગું છું. સીતા તો દુઃખી હતી પણ હનુમાન રડવા માંડ્યા, આટલું દુઃખ, આટલું દુઃખ, એટલામાં હનુમાન રાવણ આવ્યો, રાવણની સાથે રાક્ષસીઓ આવી અને એના ટેકેદારો આવ્યા અને રાવણે ધમકીઓ આપવા માંડી, રાવણે ધમકીઓ આપવા માંડી. એ ધમકીઓ એવી કે વાત નહીં પૂછ્યું, ધમકીઓ એવી કે વાત નહીં પૂછ્યું, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, હજુ માની જા, હું તને રાજી કરીને તારો તને ભોગવવા માગું છું, હું બળજબરી કરવા માગતો નથી. આ રાવણને પક્ષે કહેવું જોઈએ, એણે આ ચોખ્ખું કહ્યું, વાલ્મીકિ રામાયણમાં તો છે કે મારેથી મારે હું તને બે મિનિટમાં મારા એમાં પંતપુરમાં પહોંચાડી દેવું છું. અને વાલ્મીકિ તો ત્યાં સુધી લખે છે કે રાવણની એક પણ પત્ની બળજબરીથી લાવવામાં આવેલી નહોતી, અને તેથી એની ઈચ્છા એવી હતી કે સીતાને પણ બળજબરી વગર અંતઃપુરમાં દાખલ કરી, સમજાવી પટાવીને. આ રાવણને માટે પક્ષે આટલું છે. હવે રાવણ ધમકાવીને ચાલ્યો ગયો, સીતાએ એને તરછોડી નાખ્યો, એ પાછો ગયો. પાછો ગયા પછી રાત પડી, રાત પડી તો હનુમાનજી પાંદડાઓની પાછળ, પાંદડાઓ જરા ગુચ્છ જાડીમાં હતા ત્યાં પાછળ સંતાઈ ગયા, અને સંતાઈને સીતાને જોવા માંડ્યા અને આંખમાંથી આંસવું પડે કે આ સ્ત્રી પર આવું વીતે, રામને શું જવાબ આપવું, એની સમક્ષ પ્રગટ કેવી રીતે થવું. એની મોટામાં મોટી મૂંઝવણ હનુમાનજીની એ કે મારે પ્રગટ કેવી રીતે થવું, હું જો પ્રગટ થાઉં અને સંસ્કૃતમાં બોલવા માંડું તો રાવણ એમ, સીતા એમ માનશે કે હું રાવણ વાનરનો વેશ ધરીને મને મને ફોસલાવવા માટે આવ્યો છું, કારણ કે આટલું સરસ સંસ્કૃત તો રાવણ જ બોલી શકે, વિદ્વાન. એટલે વાલ્મીકિના શબ્દો છે, રાવણમ મન્યમાના માં સીતા ભીતા ભવિષ્યતિ, રાવણમ મન્યમાના માં સીતા ભીતા ભવિષ્યતિ, મને રાવણ જાણીને સીતા ભયભીત થશે, માટે મારે પ્રગટ કેવી રીતે થવું, સંસ્કૃતમાં શું બોલવું, કેટલું સરળ સંસ્કૃત બોલું તો સીતાને વિશ્વાસ બેસે, જો હું વિદ્વત્તાપૂર્ણ ભાષા વાપરીશ, જો હું ગુજરાતી સાહિત્યકારોમાં જે કેટલીક ટોળકી છે જેમાં અંગ્રેજ ભાષા વાપરવાનો આગ્રહ છે તેમાં તે જો કરીશ તો હનુમાનજીએ ગુજરાતી ભાષાને અનુસરવાનો ઇનકાર કર્યો, અને એમની પાસે તો પ્રૂફ હતી, વીંટી હતી રામની. એટલે એ નીચે ઉતર્યો, સીતાજીને પગે લાગ્યો
પછી કહે છે કે માતા રામદૂત મેં જાનકી, હું રામનો દૂત છું. સીતા કે ભાઈ તારી વાત સાચી હોય તો સાચી, અહીંયા તો માયાવી વેશ ધારણ કરીને ઘણા આવે છે, હું કેવી રીતે ભરોસો મૂકું તારી પર. એટલે રડતે આખી આંખમાં આંસુ થશે એણે વીંટી આપી રામની, અને રામની વીંટી તો સીતા ઓળખે જ બરાબર. રામની વીંટી ઓળખી ગઈ પછી કે તારી વાત તો દમવાળી છે કે ભાઈ તું આ વીંટી સાચી લાવ્યો છે. તો એક હનુમાન કાવ્યમ છે, હનુમાન કાવ્યમ એનું કવિનું નામ ભૂલી જાઉં છું, ઘણું ખરું ભાસ કે અથવા બીજું કોઈ હનુમાન છે, હનુમાન ઓથર પણ હનુમાન છે. તેમાં લખેલું છે કે રામે હનુમાને કહ્યું કે સીતા માતા તમે એક તો જાણો કે રામ સલામત છે. સીતાને એક વાતનું આશ્વાસન મળ્યું કે રામ જીવે છે, મારી ચિંતા કરે છે, હજુ મને ભૂલ્યા નથી અને મને બચાવવા માટેના બધા પ્રયત્નો કરે છે અને આ વાનર સેને ઊભી કરે છે. આટલું જાણ્યા પછી સીતાને આનંદ થયો કે ના, મને રામે તરછોડી નથી, ભલે મારું હરણ થયું પણ રામને હજુ મારા પ્રત્યે આવી જ લાગણી છે. એટલે હનુમાને કહ્યું, તો સીતાની સાથે વાત કરવા માટે હનુમાને કનેક્ટિવિટીનો આગ્રહ રાખ્યો કે સીતા એકવાર મને સ્વીકારે તો ખરી, નહીં તો સીતા ભીતા ભવિષ્યથી, રાવણમ મન્યમાના માં, મને રાવણ જાણીને, આ એક પકડવા જેવું છે, મને રાવણ માની લઈને સીતા મારો અસ્વીકાર કરશે તો મારું આખું મિશન નિષ્ફળ જશે. એટલે મારે સીતાને એક્સેપ્ટેબલ બનવું પડે, એકવાર કનેક્ટ થવું પડે એકવાર. પછી તો બહુ વાત ચાલી, અંગૂઠી આપ્યા પછી સીતાને વિશ્વાસ બેઠો, અને પછી સીતાએ બહુ ખુલીને વાત કરી. પછી તો રાવણ લંકા દહન થયું, બધું થયું, બધું બરાબર છે. પણ હું એમ કહું છું કે દુર્બોધ ભાષા વાપરવામાં ફેશન માનનારા સાહિત્યકારોને મારે આજે ચેતવણી આપવી છે કે તમે હત્યારા સાબિત થશો, ગુજરાતી ભાષાના હત્યારા તમે સાબિત થશો, બિકોઝ લોકો નિરાંતે ચેતતા જાય છે. આજે પુસ્તકોનું વેચાણ ઘટ્યું છે, આજે માસિકોના લવાજમ ભરાતા ઓછા થયા છે, ભવિષ્યમાં કેટલાય મેગેઝિનોનું અદ્રશ્યતા તો જોઈ રહ્યો છું હું, એટલે બધાને અદ્રશ્યતા તો જોઈ શકવાનો નથી, એટલો વખત મારી પાસે નથી, પણ તમે તો જોશો ને. હું તમને કહું છું કે ધીમે 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 બંધ થશે મેગેઝિનો એક પછી એક, કોઈ વાંચતું નથી અને અઘરા ભાષણો પણ કોઈ સાંભળશે નહીં, ભાષણોમાં આવનારાઓની સંખ્યા પણ ઘટશે, અને બધું જ રીતે ગુજરાતી ભાષા એક ભાષા મરે છે ત્યારે, એક ભાષા મરે છે ત્યારે શું શું મરે છે એનો આપણને ખ્યાલ નથી આવતો. ધી હોલ કલ્ચર ડાઈઝ, ધી હોલ સિવિલાઇઝેશન ડાઈઝ. ભાષાનું મૃત્યુ એટલે કલ્ચરનું મૃત્યુ, સંસ્કારનું મૃત્યુ, સંસ્કારિતાનું મૃત્યુ અને સંસ્કૃતિનું મૃત્યુ. મને બરાબર યાદ છે, મેં અમદાવાદમાં સભા હતી અમારી અને અજય ઉમટ આવ્યા હતા, એણે મને વચ્ચે ટેબલ પર બેસીને પ્રશ્ન પૂછ્યો, એના પુત્રનો પ્રશ્ન હતો. હી વોઝ ફ્રસ્ટ્રેટેડ, અભ્યાસમાં રસ ઓછો પડતો હતો. તેણે મને પ્રશ્ન પૂછ્યો, ગુણભાઈ આ ભાષામાં આપણે જ્યારે આ કરીએ છીએ ને ત્યારે એ લોકોનું ફ્રસ્ટ્રેશન એટલું વધી જાય છે, નિરાશા, કે અમારું ભવિષ્ય શું, ભવિષ્ય શું. તો એ લોકોના જીવનની દ્રષ્ટિ તો વિચારવું પડે ને. એટલે મેં એક જ જવાબ આપેલો અને ત્યારે અજયભાઈએ મારી સામે બેઠા બેઠા સલામ કરેલી, મને યાદ છે બરાબર. આજે મેં એવો જવાબ આપેલો કે જો ભાઈ પેલી કોઈ એક્ટ્રેસ એ સફળ થાય છે, મેડોના સફળ થાય છે અને મધર ટેરેસા સાર્થક થાય છે, આ બેમાં કંઈ તફાવત ખરો કે નહીં? સાર્થકતાને સફળતામાં પસંદ કરવાનું તો શું પસંદ કરવાનું? ત્યારે એણે સલામ કરેલી આવી રીતે, મને યાદ છે, આજે હમણાં જ આવ્યા, યાદ છે બરાબર. હવે તમે વિચાર કરો કે આપણે સાર્થકતાનું કોઈ મૂલ્ય જ આપવા નથી માગતા. તમે વૈષ્ણવજન આપણા આખા ભાવ વિશ્વમાંથી ખલાસ થઈ જાય એને કોઈ ખોટ જ નથી ગણતા, તો મારે કંઈ કહેવાનું નથી. પણ હજી હું કહું છું કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જઈને 50 વાલીઓ જઈને ઊભા રહે કે ભાઈ
અમને અંગ્રેજી માધ્યમ પસંદ છે માટે જ અમે તમારે ત્યાં આવ્યા છીએ, મારા બાળકો તમારે ત્યાં ભણે છે. વાય ડોન્ટ યુ ડૂ વન થિંગ, અને અંગ્રેજીમાં કહું અને સારું અંગ્રેજી બોલશો તો માની જશે. આપણું કોલોનિયલ માઇન્ડ એવું છે, આપણું કોલોનિયલ માઇન્ડ એવું છે મિત્રો, કે અંગ્રેજીમાં બોલશો તો પેલા પ્રિન્સિપાલ પર બી સારી અસર પડશે. પૂછી જુઓ હેતલબેનને, કલોલ તમે અંગ્રેજીમાં બોલો તો અસર પડશે તમને. તમે કહો કે ભાઈ અંગ્રેજી મધ્યમ જ ચાલુ રાખો, પણ ગુજરાતી એવી ફક્કડ રીતે ભણાવો, એનો સારો ગુજરાતીનો શિક્ષક રાખો. કેટલા ખર્ચો વધી જાય છે, કંઈ ખર્ચો વધતો નથી. હવે ગુજરાતી માધ્યમમાં જઈને બીજી એક વિનંતી કરવાની, તમે ગુજરાતીમાં બોલવાનું, શુદ્ધ ગુજરાતીમાં. ત્યાં પણ અંગ્રેજીમાં પ્રભાવ પડશે, હં, ગુજરાતી મધ્યમવાળામાં પણ પ્રભાવ તો અંગ્રેજીનો જ પડશે. આપણે ગુલામ છીએ ને સાહેબ, કોલોનિયલ માઇન્ડ. એક પુસ્તક બહાર પડ્યું છે, કોલોનિયલ માઇન્ડ. રામલાલભાઈ એની વાત કરતા હંમેશા કે કોલોનિયલ માઇન્ડ એ આપણું માઇન્ડ છે. આપણને ખબર જ નથી પડતી કે આપણો વારસોનો વૈભવ શું છે. ભવિષ્યમાં હું તમને કાલનો દાખલો આપું, બે ચાર દિવસમાં. આજે કયો વાર છે, સોમવાર ને? મેં ગોડસે પર આર્ટિકલ લખ્યો, તમે માનશો ગોરંગભાઈ, ગોડસેના ટેકામાં મારી પર ફોન આવ્યો. બધા કાલે મારી પર ફોન આવ્યો તો ગોડસેના ટેકામાં હું તો છક્કડ ખાઈ ગયો યાર. મેં કહું આ તો સલું કહેવું પડે, ગોડસેના ટેકેદારો આટલા. જો તમે ગાંધી સાહિત્યનો પ્રચાર પણ અગ્ર સાહિત્યમાં અઘરી ભાષામાં કરશો તો ગાંધી નહીં પહોંચે. ગાંધી સાહિત્યનો પ્રચાર પણ સમજ પડે એવી ભાષામાં કરવો પડશે. એમાં દાખલો સારામાં સારો દાખલો વિનોબાનો, મારે ગુજરાતી સાહિત્યકારોમાં જે ઉન્નત ભ્રુ છે તેને કહેવું છે. મારું નામ દઈને કહેજો તમે, કંઈ વાંધો નહીં. થોડી ગાર ખાવા, હું ગાર ખાવા ટેવાયો છું બરાબર, એ મારો મારી હોબી છે. હું ગાર ખાવા માટે ટેવાયો છું, મારી હોબી છે. હું તમને દાખલો આપું. વિનોબાજીએ વેદના કોઈ મંત્રને બાકી રાખ્યો નથી. હું ખરો મુનોબાને વાંચીને બેઠો છું, અને આજે પણ વિનોબાના ટચમાં એનું એક મેગેઝિન બહાર પડે છે, પવનાર આશ્રમ તરફથી, પરમધામ નદીને કિનારે. એ મૈત્રી મારતે નિયમિત આવે છે, નિયમિત આખું મૈત્રી હું અક્ષરશ વાંચું છું. એટલે વિનોબાજીનું સાહિત્ય અને વિનોબાના ટચમાં છું આજે પણ, અને તમે અમારા લેખોમાં પણ જોતા હશો. તો મિત્રો, વિનોબાએ વેદ ઉપર લખ્યું, ઉપનિષદ પર લખ્યું, ગીતા પ્રવચન વિનોબાએ લખ્યું, તો શું ફાયદો થયો કે ગીતા ઘરે ઘરે પહોંચી. મેં પણ મારો પણ ગીતામાં જે રસ શરૂ થયો ભગવદ્ ગીતામાં, તે રસ માત્ર વિનોબાના કારણે. આજે પણ નવી પેઢીને જો ગીતા પહોંચાડવી હોય તો વિનોબા દ્વારા જ પહોંચે એમ છે. ગીતા પ્રવચનો રેકોર્ડ બ્રેકિંગ સેલ છે, એનું રેકોર્ડ બ્રેકિંગ સેલ છે. તમે વિચાર કરો, કોઈ કોણ કહે છે કે યુવાનો નથી વાંચતા? ગીતા પ્રવચનનું સેલ જુઓ તમે. અરે મારું સેલ એટલું સરસ છે કે વાત નહીં પૂછ્યું. વિનોબા તો કેવું, જરાક સરળ ભાષામાં જરા કરુણા રાખો, વાચકો પ્રત્યે કરુણા રાખો. બાપા તમે વિદ્વાન છો, અમે કબૂલ કરીએ છીએ, અમે કબૂલ કરીએ છીએ સતીશભાઈ કે તમે વિદ્વાન છો, પણ જરા તો કરુણા રાખો વાચકો પ્રત્યે. એ બિચારો હાંફી જાય ત્યાં સુધી તમે એની પર પ્રહાર કરી જાઓ છો, અઘરા શબ્દોનો, અઘરી ભાષાનો. સરળ ભાષામાં વાત કરો, નવલિકા લખો તો પણ સમજ પડે એવી લખો. ધૂમકેતુમાં સમજ પડતી હતી કે નહીં અમને? આજે નથી પડતી ભાઈ. એક મારો મિત્ર છે, રમેશ દેસાઈ, આચાર્ય રમેશ દેસાઈ બલસાડ, એમ એ વિધ ગુજરાતી છે અને ગુજરાતીમાં બરાબર સમજે. તેને મેં ફોન કર્યો કે તેને ફલાણી વાર્તા વાંચી, નામ નથી આપતો, ફલાણી વાર્તા વાંચી, નવની સમર્પણમાં આવેલી છે. ઠીક, હું આખી વાંચી ગયો હોંશમાં હોંશમાં, છેલ્લે કંઈ આવશે, છેલ્લે કંઈ આવશે, પણ કંઈ નહીં આવ્યું એમ કે. હવે એ વાર્તા કેવી રીતે ટકવાની, એ નવની સમર્પણ કેવી રીતે ટકવાનું? હું આવતા 15 વર્ષમાં નવની સમર્પણ જોતો નથી. આ બહુ કડવી વાત મેં કહી તમને, પણ અખંડ આનંદ ત્યાર પછી ગુજરી જશે. ચિત્રલેખા તેનથી પણ મોડું ગુજરી જશે. કંઈક તો દયા રાખો બાપા, કંઈક તો દયા રાખો. થોડુંક પાણી રેડું પડતો, રેડો શરબતમાં, પણ પીવાય એવું રાખો, એટલું કોન્સન્ટ્રેટ ન બનાવો. તો મિત્રો, આ સમાધાન હું સૂચવું ત્યારે તમને એમ લાગે છે કે હું આ બાબતમાં જડ છું? ના, જો ભાષાને બચાવીએ છીએ, જો વૈષ્ણવજન, આ તમને ખબર છે ટીવી પર મેં તો બધી ભાષામાં વૈષ્ણવજન સાંભળ્યું, બધી ભાષામાં, ઇવન અરબી ભાષામાં. સોરી,
તો વિનોબાજી નું સ્થિતપ્રજ્ઞ દર્શન તમે વાંચો. સ્થિતપ્રજ્ઞ દર્શન તમે છક્કડ ખાઈ જશો કે સ્થિતપ્રજ્ઞ દર્શન એટલે ગીતાનો અગ્રમાં અગ્ર અધ્યાય, બીજો અધ્યાય મેં લખ્યું છે એટલે આપણે કહું છું કે અગ્રમાં અગ્ર અધ્યાય સ્થિતપ્રજ્ઞશ્ય કા ભાષા. તો વિનોબાજી વાતમાં સમજાય એ વેચાય તો તમે વિનોબાજી કરતા પણ વધારે વિદ્વાન મને કહો, જવાબ આપો. વિનોબાજી તો વેદાંતી હતા, એ તો કુરાનના એવા અભ્યાસી હતા કે મૌલાના આઝાદ એમને હાફિઝ કહ્યા. વિનોબાજીને મૌલાના આઝાદનું સર્ટિફિકેટ આખું કુરાન મોડે બોલી ગયા અરબી ભાષામાં. આ વિનોબા અરબી ભાષામાં આખું કુરાન મોડે બોલી ગયા એટલે મૌલાના આઝાદે કહેવું જ પડ્યું કે હાફિઝ છે ના, એને માટે બીજો કોઈ શબ્દ વાપરો છે જે હોય કુરાન આખું મોડે. આવા મોટા વિદ્વાન કેટલી ભાષા હિન્દુસ્તાનમાં જાણનારા, પ્રાંતે પ્રાંતે શંકરાચાર્યની માફક ફર્યા. શંકરાચાર્ય પછી બીજી આટલી યાત્રા કોઈકે કરી હોય તો વિનોબાએ. એ વિનોબાની વાત લોકો સુધી પહોંચે છે. મારા ગામડાના મિત્રો પણ વિનોબાને વાંચે છે. મેં ચોપડી આપી હોય તો એ લોકો વાંચે છે, બહુ મજા આવી એમ કે બહુ મજા આવી. થોડીક મજા આવી એવું તો બોલે એવું તો કંઈક તો કરુણા તો રાખો બાપા, દયા રાખો. તમે એવું અઘરું લખો કે તમે અમે તમ્બર આવી જાય આવું કે ચાલે. તો હું કહેવા માગું છું કે પૂરેપૂરો વિદ્વાન, એ વિદ્વાન આદરણીય, પણ વિદ્વાન પાસે મેં લખેલું હમણાં જ કે સંતની શીતળતા નથી હોતી, એ ઉષ્ણ હોય છે. ભારતમાં 5000 વર્ષથી પરંપરા છે વેદભાષા અને લોકભાષા. વેદભાષા એટલે ન સમજ પડે એવી ભાષા. તમને ખબર છે ન સમજ પડે એવી ભાષાનો વિદ્વાન એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ બની જાય છે, એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. સંસ્કૃતમાં પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઊભો થયો. બ્રાહ્મણો અઘરું જ રાખે, બ્રાહ્મણોને કરુણા નહોતી કે ભાઈ હરિજન પણ સંસ્કૃત બોલે. મારા બાપુજી વિદ્વાન હતા તો મારા બાપુજી પાસે એક જયભાઈ માધવ, આજે પણ તમે રાંદેરમાં જઈને મારા ફળિયામાં પૂછો તો તમને એનું ઘર બતાવે લોકો, જયભાઈ માધવ નામના RMP વૈદરાજ, એ વૈદરાજ પણ નહીં કહેવાય ને એલોપથીવાળા પણ નહીં કહેવાય એવા જયભાઈ, એણે ભદ્રેશભાઈ નામના એક પોતાના ખાસ મિત્રને કહ્યું કે મને એક મંત્ર ભણાવવાની દસ. એ માછી જયભાઈ માધવ માછી મારા બધા કુટુંબીજનો ઓળખે, એ માછીએ વિનંતી કરી કે મને એક મંત્ર શીખવાની, હું દરરોજ જાપ કરું એનું, એટલા માટે શીખો. પેલા બ્રાહ્મણ ના પાડી, જમાનો હતો ભાઈ એમાં, કોઈ બ્રાહ્મણનો વાંક નથી. એ બ્રાહ્મણ તો બહુ સારા હતા. ભદ્રેશભાઈનું નામ હરિપરામાં રહે સુરતમાં, આટલે સુધી વાત કરું છું તમને. અમે એમની હશે કેટલી વાર મારે ઘરે આવ્યા છે, 1000 વાર આવ્યા હશે હું માનું છું. એવા ભદ્રેશભાઈ, તેણે પણ ચૂકી ના પાડી કે મારથી તને મંત્ર નહીં અપાય સુસુકૃતમાં. એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટનો ટાપુ ઊભો થાય છે, એક ટાપુ કે હું નથી સમજાવતો એમાં જ મજા છે. એટલે મેં એક બે વાર પ્રયોગો કર્યા છે. મેં કહું તમારું પુસ્તક છે ને તે ખરેખર વિદ્વત્તાથી છલકાય છે, કોઈ તે વાંચતું નથી. તે કે વી ડોન્ટ રાઇટ ફોર માસિસ, વી રાઇટ ફોર ક્લાસીસ, એવો જવાબ મને મળેલો. એટલે ક્લાસ માટે લખે છે, માસ માટે નહીં. જાણે માસ માટે લખવું એ ગુનો હોય તે વિનોબા ગુનો કરે છે. વિનોબાએ ગીતા પ્રવચન લખ્યું તે વાંચીએ તો ખબર પડે કે સરળતા એટલે શું. અઘરામાગરી વાત પણ સરળતા રીતે મૂકી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે મિત્રો, મને યાદ આવ્યું આજે જ કે આઇન્સ્ટાઈને જે E=mc² ફોર્મ્યુલા આપી, E=mc² રિલેટિવિટીની ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા આખી જે તૈયાર કરી થિયરી, એ થિયરી જર્મનીમાં જર્મન ભાષામાં તૈયાર કરી છે, નોટ ઇન ઇંગ્લિશ. અને આઇન્સ્ટાઈન જર્મન માધ્યમમાં ભણેલો છે, અંગ્રેજી માધ્યમમાં નહીં. અરે મને તો એમ કહેવામાં આવ્યું બિશપો દ્વારા કે ઈસુ ખ્રિસ્તે બાઇબલ આપ્યું એ ભાષાનું નામ ભૂલી ગયો છું હમણાં હું, એ ભાષા પણ ઇંગ્લિશ નહોતી, હિબ્રુ પણ નહીં, એક બીજી જ ભાષા છે, હિબ્રુ પણ નહીં. એ મને પહેલાં મોડે હતી એ વાત, પણ ભૂલી ગયો. મેં બિશપોને પૂછીને નક્કી કર્યું છે કે ભાઈ આ ઈસુએ બાઇબલ કઈ ભાષામાં આપેલું, તે દેટ ઇઝ નોટ ઈસુની માતૃ, ઈસુ પણ માતૃભાષા અંગ્રેજી માતૃભાષામાં મધ્યમાં નથી ભણ્યા. આઇન્સ્ટાઈન અંગ્રેજી મધ્યમમાં નથી ભણ્યો. E=mc² થિયરી અંગ્રેજી ભાષામાં નથી રચાઈ. હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો આમાં, હું એટલું જ કહું છું કે મારું જે ઇન્ટરનલાઇઝ થાય છે, જે મારું અંદરથી પોસાય છે, કંઈક અંદરથી કંઈક કંઈક ખીલે છે, એ ખીલવણી મારી નથી થતી,
બીજી ભાષાના માધ્યમમાં, એ તો તમે જે ભાષામાં બાળક રડી ન શકે તે ભાષાની સાથે એનો સંબંધ સિન્થેટિક જ રહેવાનો. ઇટ વિલ બી એન ઇનઓર્ગેનિક રિલેશનશીપ. અને આ ખોટો ધંધો છે, ખોટો ધંધો છે. કોઈ દેશ આને માટે તૈયાર નથી. મેં દેશોના નામ ગણાવ્યા અને દેશોના મારા અનુભવો કયા. હું તમને વાત કરું જર્મનીની, વાત કરું, ભૂલી ગયો, જર્મનીનું કહેવાનું ભૂલી ગયો. હું જર્મનીમાં બર્લિનમાં અને લેપ્ઝિગમાં 10-10 દિવસ રહ્યો છું. યુનેસ્કોની એક પરિષદમાં આઈ વોઝ ધી વન મેન રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ઇન્ડિયા. હું ત્યાં ગયો, છાપા વાંચું તો છાપામાં અંગે રોમન લિપિ ખરી, પણ છાપા તમને મળે નહીં મુક્તિથી. સ્વીડન ગયો તો સ્વીડનમાં એક ગુજરાતીને ઘરે રહ્યો, એનતા પણ જે સ્વેડિશ છાપવું આવે તે રોમન લિપિમાં ખરું, પણ સમજ નહીં પડે તમને કંઈ પણ. કોઈ દેશમાં મેં, યુરોપના કોઈ દેશમાં, અમેરિકા સિવાયના, એટલે અમેરિકા તો અમેરિકા જ છે, તો કોઈ દેશમાં, યુરોપના દેશમાં મેં અંગ્રેજીમાં છાપવું નહીં જોયું. અંગ્રેજી નહીં, રોમન લિપિ ખરી, પણ ભાષા તે જ દેશની. આઇલેન્ડની ભાષા, આઇસલેન્ડની ભાષા જેમ અંગ્રેજી નહીં તેમ આઇસલેન્ડની ભાષા આઇસલેન્ડિક માતૃભાષા. વિચાર કરો તમે કે આપણે શું લઈને બેઠા છીએ. આ આખો વાત છે. મારે એટલું જ કહેવું છે કે એક સમાધાનની વાત જે મેં કરી એ જો ચાલુ થાય, અને જો એક વખત ચાલુ થયું તો ગુજરાત ગાંડી છે. ગુજરાત કેવી ગાંડી છે તે નવલરામના શબ્દોમાં કહું તમને. એણે કવિતા લખી, નવલરામ ત્રિવેદી, સુરતના હા અમારા, કેમ સતીશભાઈ સુરતના ને. નવલરામની કવિતા સંભળાવ તમને. એમાં માર્યો કટાક્ષ બધો આવી ગયો. મારે, મારી ભાષા કડવી છે પણ નવલરામ જેટલી કડવી નથી, એ તમને સાબિત થશે હમણાં. ઓરે ઓ ગાંડી ગુજરાત, ઓરે ઓ ગાંડી ગુજરાત, આગે લાત પીછે બાત, આગે લાત પીછે બાત, અપના આગે લાત પીછે, અપનાવંતી અપનાવંતી અજબ મુજ માત, અપનાવંતી અજબ મુત મુજ માત. માતૃભાષા કહી. ઓરે ઓ ગાંડી ગુજરાત, ક્ષમા તણી મૂર્તિ સાક્ષાત, ક્ષમા તણી મૂર્તિ સાક્ષાત, રાણી બની મુગલાણી બની, બની મરાઠણ અંતે, રાણી બની મુગલાણી બની, બની મરાઠણ અંતે, હાલ તુર્ત અંગ્રેજાણી બની, હાલ તુર્ત અંગ્રેજાણી બની, તું પવન પ્રમાણે પીઠ ધરે, પવન પ્રમાણે પીઠ ધરે. આ જે સ્પાઇનલેસ પ્રજા ઊભી થાય છે ને તે, આ પવન પ્રમાણે પીઠ ધરે. ઓરે ઓ ગાંડી ગુજરાત, આ નવલરામ ત્રિવેદીનો શબ્દ છે. અને મને લાગે છે કે ભાષણનો અંત કરવા માટે, ભાષણનો અંત વિરામ આપવા માટે આના સાથે સારા શબ્દો મારી પાસે નથી. નવલરામ ત્રિવેદી જે વાપરેલા વર્ષો પહેલાં, એનાથી હું મારું પ્રવચન પૂરું કરું. થેન્ક યુ. એકાદ બે સવાલ પૂછવો હોય તો પૂછી. નમસ્તે. પૂછવા લાયક પ્રશ્ન હોય, માતૃભાષાને લગતા હોય તો આપ પૂછી શકો છો. મારું નામ મોહનભાઈ મંદાણી છે. હમણાં પરમ દિવસે ગુજરાત સરકારે જે હુકમ બહાર પાડેલા છે કે ભાઈ હવે સાઇન બોર્ડ અને બધા જે છે ગુજરાતી ભાષામાં મૂકવા, તો એના વિશે આપનું મંતવ્ય કહેશો કે એનો શું પ્રભાવ પડશે? એક વધારે દેશનો ઉલ્લેખ કરું, ઓમાન. ઓમાન એટલે અજય 1.5 કલાકના અંતે, 1.5 કલાકમાં અમદાવાદથી ઓમાન પહોંચાય. 1.5 કલાક, વધારેમાં વધારે 1.5 કલાક વિમાનમાં. બોમ્બેથી જાવ તો 1.5 કલાક. એ ઓમાનમાં શું છે રિવાજ? ઓમાનમાં એક રિવાજ છે, તમે કોલગેટનું પેસ્ટ લો તો એ પેસ્ટનું બધું જ ડિસ્ક્રિપ્શન, પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન અંગ્રેજીમાં નહીં પણ અરબી ભાષામાં, જે ભાષા હોય તે, ઓમાનીઝ ભાષા. તમે વિચાર કરો, આ ફરજિયાત છે. તમને ખબર છે, યાદ હોય તો, યાદ હશે જ તમને તો તમારી ઉંમર જોતા, કે બાલ ઠાકરે એક વખત અંગ્રેજીમાં ના બોર્ડ ભૂંસવાનું આંદોલન શરૂ કરેલું. મારો તે દિવસોમાં પણ એને ટેકો હતો. બાલ ઠાકરે, બીજી બધી વાતે હું અસંમત, મને શિવસેના અને બાલ ઠાકરે મારા ભાવ વિશ્વમાં આવે જ નહીં, પણ જ્યારે બોર્ડ ભૂંસવાનું આવ્યું ત્યારે મને થયું કે સાચી વાત છે. તો આપને ખબર છે સાહેબ, બરોડા સ્ટેશન પર એક ગામડીઓ આવે છે,
એની શું દશા થાય છે એ કોને પૂછે? તો એને ઇન્ક્વાયરી એવું લખેલું છે તે અંગ્રેજીમાં છે, તો એ ઇન્ક્વાયરીની બારી પર જવાનું કોણ કહે એને? એનો ફાધર કહે? એનો ફાધર કહેશે એને? કોણ કહેશે એને? એટલે એ ફાંફા મારે એમ કરતાં કરતાં કોઈ એને કહે કે તાં પૂછ, તો પેલો જવાબ આપે છે ને? એને જવાબ નથી આપતો સાહેબ. ઇન્ક્વાયરીવાળો પણ લંગોટિયાને જવાબ નથી આપતો. એક બીજી વાત, આપણા દેશમાં આપણી ગરીબ પ્રજાને આપણે કેવી ગુલામ બનવા માગીએ તેને દાખલો આપું. સાહેબ, એકવાર હું ગોધરા જવા તૈયાર થયો, મારું નસીબ ગોધરા જવા તૈયાર થયો. ટ્રેનમાં ચડ્યો અને બેઠો તો આદિવાસીઓ ફાળિયું પહેરીને બેઠેલા હતા, તે બધા નીચે બેઠેલા ઉબડા. તે વખત હું સર્વોદયમાં હતો એટલે મારો મિજાજ સમાનતાવાળો, વિનોબા પાસે શીખેલા, એટલે મેં બધાને પૂછ્યું તમે નીચે કેમ બેઠા? ટિકિટ નથી લીધી? ટિકિટ છે ને સાહેબ. સાહેબ ટિકિટ છે, ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ ટિકિટ છે. તો નીચે કેમ બેઠા? સાહેબ નીચે જ બેસીએ ને. વળી આપણે અમારે વળી ઉપર બેસવાનું હોય? બધાને ઉપર બેસાડ્યા મેં. હા, મિજાજપૂર્વક આવો ઉપર આવો બેસો. તમે કહેતા તો હું નીચે બેસું પણ તમે ઉપર બેસો. આ મારો મિજાજ હતો તે વખતે. અને એ લોકો ટિકિટ હોવા છતાં નીચે બેસે એ લઘુતા ગ્રંથિ, અને તેને આપણે સ્વરાજ કહેવાનું. એમ તેને સ્વરાજ કહેવાનું. ભાષા પણ સ્વરાજમાં ભાગ ભજવે છે, ભાષા પણ સ્વરાજમાં ભાગ ભજવે છે. સો આ મોટા ડાયમેન્શન્સ છે, આ બધા પરિમાણો છે. એ પરિમાણોને ધ્યાનમાં રાખ્યા વગર સ્વરાજ અધૂરું છે. અને બળવંત બકર ઠાકોરને ગાંધીજીએ જે જવાબ આપ્યો તેમાં કેટલો મિજાજ છે જુઓ સાહેબ. આ વાણિયામાં કેટલો મિજાજ હતો તેની કલ્પના કરો તમે, કે સખત કેદની 6 મહિનાની સખત મજૂરીવાળી સખત કેદની સજા કરવામાં આવશે, જે અંગ્રેજીમાં પત્ર લખશે બળવંત ઠાકોરે લખેલો બકર ઠાકોરે. એના માટે કહું છું આ સવાલ છે. તો આપણા સ્વરાજ્યને તો આપણે ચાહીએ ને, આ સવાલ છે. હવે એક પ્રશ્ન બસ. સર, હું પ્રશ્ન એ પૂછું છું કે તમે તમારા પ્રવચનમાં અમને કહ્યું કે પંડિત લોકોએ અષ્ટાધ્યાયી વેદની જે ભાષા છે એ ક્લિષ્ટ છે, પણ ખરેખરી પ્રમાણે નથી. અષ્ટાધ્યાયી દુનિયાની મૂળભૂત ભાષા છે અને શરીરમાં સરળ છે. તમારું કોઈ અષ્ટાધ્યાયી વિશે બોલ્યો છે શબ્દ? સમય મૂળ સંસ્કૃત માટે કહ્યું સર, વૈદિક સંસ્કૃત શબ્દ. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ નો ટાપો ક્રિએટ થાય છે કે મને એવું આવડે છે કે જે કોઈને નથી આવડતું, એનો એક અહંકાર રહે છે. એટલે સંસ્કૃતમાં બોલવામાં ગૌરવ રહેતું હતું, તમિલનાડુમાં જાઓ તો ખબર પડે. જે બ્રાહ્મણ હોય તમિલનાડુમાં અસ્પૃશ્યતા કેવી હતી? બેસો બેસો પ્લીઝ. તમિલનાડુમાં અસ્પૃશ્યતા કેવી હતી તેનો ખ્યાલ છે? અત્યારે જે રિએક્શન ચાલે છે ને દ્રવિડ મુવમેન્ટનું, એ રિએક્શનનું કારણ શું? માધવભાઈ દેસાઈએ માધવભાઈની ડાયરીના ભાગ પહેલાંમાં લખ્યું છે કે દે આર નોટ ઓનલી અનટચેબલ્સ, અંગ્રેજીમાં લખ્યું છે દે આર નોટ ઓનલી અનટચેબલ્સ, દે આર અનસીએબલ્સ, જોવાથી અભડાઈ જવાય. They were untouchables, they were unapproachables. એની નજીક જાઓ તો પણ અભડાઈ જાઓ. આટલી અસ્પૃશ્યતા ચાલી ત્યાર પછી આજે જે આ મુમેન્ટ આવી રીતે ચાલી છે. જરા વિચાર કરો સાહેબ, એક આખી પ્રજા. હું તો તમિલનાડુમાં નોકરી કરી આવ્યો છું એઝ પ્રોફેસર, તો મને શું જાણવા મળ્યું ખબર છે? એક એક તમિલનાડુના બ્રાહ્મણ પ્રોફેસરે મને કહ્યું કે અમે અમારા બાળકોને સંતાનોને એક જ વસ્તુ કહીએ છીએ કે જુઓ, અહીંયા તમને કોઈ પણ સંજોગોમાં નોકરી મળશે નહીં. નોકરી મળે અશક્ય. બ્રાહ્મણને તમિલનાડુમાં સરકારી નોકરી મળે અશક્ય, એ મારો અનુભવ છે. મારા કલીગ્સે કહ્યું છે મને, ડિપાર્ટમેન્ટ મારા જે કામ કરતા હતા મારે આપણે છે એ બધાએ કહ્યું છે. તો એ લોકો શું કહે ખબર છે? SSC માં સેકન્ડરી કક્ષાએ એટલા માર્ક લાવો, એટલા માર્ક લાવો કે તમને દિલ્હીમાં જ નોકરી મળી જાય. અને તમે જુઓ તમિલનાડુમાં કેટલાય લોકો દિલ્હીમાં ઊંચા હોદ્દા પર હોય, તેનું કારણ કે એના બાપે એને ચડાવેલા કે જો ભાઈ તું જો મહેનત નહીં કરે તો તારું કોઈ ભવિષ્ય નથી, તને કોઈ નોકરી આપશે નહીં, પટાવાળા સિવાય તું બીજું કંઈ થઈ શકે નહીં. બોલો. એટલે થાય છે શું?
કે અસ્પૃશ્યતા આ દેશમાં આ રીતે હતી તો સ્વરાજ કેવી રીતે. મેં જય ભીમ પિક્ચર જોયું હમણાં, આવો હું રડ્યો છું સાહેબ. જય ભીમ પિક્ચર મેં જોયું, તમે જુઓ તો ખ્યાલ આવે કે કેવી રીતે મારતા હતા એમને, અને એમાં કંઈ અતિશયોક્તિ નથી. અરે તમે એ પિક્ચર જુઓ તો તમે રડ્યા વગર રહી નહીં શકો કે આ દશા મારા દેશના ગરીબ લોકોની. ત્યારે આંબેડકર શું તે સમજાય વિચાર કરો, એટલી એટલા માર્યા છે એમને, એટલા ને ગુના વગરનો ગુનો, પાપ વગરનો પાપ, એમાં સચ્ચાઈ છે બેઠી. જય ભીમ જોજો તમે, મારી તો વિનંતી છે કે જુઓ. આપણો ભૂતકાળ પણ આપણે જોવો જોઈએ કે કેટલા કેટલા આપણે સતાવ્યા છે આ લોકોને, એને પણ આપણે સ્વરાજ્ય કહેવાનું. અસ્પૃશ્યતા કાયમ રહેતો આપણે સ્વરાજ કહેવાનું. ગાંધીજી કહી શકે કે અસ્પૃશ્યતા કાયમ રહે અને સ્વરાજ મળતો મારે નથી જોઈતું, આ કોણ કહી શકે? ચોરી ચોરા વખતે ગાંધીજીએ શું કહ્યું કે આટલી હિંસા રહેવાની અને સ્વરાજ મળતો મારે નથી જોઈતું, મારે હિંસા દ્વારા સ્વરાજ નથી જોઈતું. ધીસ વોઝ ધી મેન, ધીસ વોઝ ધી મહાત્મા. અને આપણે શું કરવા બેઠા છીએ? તો માનશો અજય, મારી પર આ કાલે ગોડસે પણ લેખ લખ્યો, એટલે તો ગોડસેની તરફે મારા બધા મારા મારા જૂના મિત્રો તેઓ કહે છે કે ગાંધી તો હીરોમાંથી ઝીરો બની ગયા, એને એટલું જ બોલતા આવડતું હતું બસ, બીજું આવડતું જ નહોતું. હીરોમાંથી ઝીરો બની ગયા, વાહ, તે તો એક મિનિટમાં એને ખરાબ કરી નાખ્યા. કેટલું સમજાવવું જો આપણે ચેતીએ નહીં, અને ગાંધી સાહિત્યનો પ્રચાર પણ જો સરળ ભાષામાં ન કરીએ અને વિદ્વત્તાના ફીફામાં કાઢીશું તો આપણે ગાંધીજીને પણ ધીમે ધીમે, બહુ જબરો પ્રચાર ચાલે છે ગોરમભાઈ, બહુ જબરો પ્રચાર ચાલે છે ગાંધીની વિરુદ્ધ, બહુ જબરો પ્રચાર ચાલે છે. ભવિષ્યમાં ખબર નહીં, બહુ જબરો પ્રચાર ચાલે છે, એન્ટી ગાંધી ફિલિંગ્સ. અરે એ પણ બેઠા હશે કોઈ બિચારા મૂગા રહેતા હશે, મેજોરિટીમાં ગાંધીનો હશે માનીને, મારો ડ્રેસ જોઈને પણ જરા આમ. બાકી તમને કહું સાહેબ, ગાંધીજીની ટીકા થવા માંડી કાલે મારા મિત્રે કરી, પણ મેં એને મને 25-1 વર્ષ પછી એનો ફોન આવ્યો ત્યારે મને કહ્યું કે શું વાત કરો એમ. અને પછી નહેરુને તો એટલી બધી ગાળ દીધી કે મુકુભાઈ નહેરુ પણ આવવા નહોતા યાર, નહેરુને ગમે તે કે આવું છેક છેક આવું એવું. એટલે કનેક્ટિવિટી જો તૂટી જશે વિદ્વાનો અને અવિદ્વાનો વચ્ચેની કનેક્ટિવિટી, તો બહુ ભારે પડશે આપણને. તમે કનેક્ટિવિટી નહીં તોડો સાહેબ, તમારી કવિતા કોઈક તો વાંચે એવું કરો, થોડી કરુણા રાખો. આ વિદ્વાનોને પક્ષે જે અકરુણા રહેલી છે તે બહુ મોટી જવાબદારી, અને એ અકરુણા પણ ગુજરાતી ભાષાને મારશે, અકરુણા પણ ગુજરાતી ભાષાને મારશે. હું કર્ણાટકમાં ગયો હતો, કર્ણાટકની ધારવાડ યુનિવર્સિટી એટલે મૈસૂર યુનિવર્સિટી ધારવાડમાં છે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તરફથી મારા 3-4 દિવસ માટે લેક્ચરો ગોઠવાયેલા, અને એનો બધો ખર્ચો યુજીસી બેઠે. આઈ વોઝ એપોઇન્ટેડ એઝ એ નેશનલ લેક્ચરર. હું ત્યાં ગયો, કર્ણાટક યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલરે મને ટી માટે આમંત્રણ આપ્યું. હું ગયો તો વાઇસ ચાન્સલરને ઓફિસ જ નહીં મળે, કારણ કે કન્નડ ભાષામાં જ વાઇસ ચાન્સલરનું નામ લખેલું, ઉપનામ લખેલું. અરે બાંગ્લાદેશમાં ગયો તો ઢાકા વિશ્વવિદ્યાલય એમ લખેલું હતું. બાંગ્લાદેશમાં મેં એવું બોર્ડ નહીં વાંચ્યું યુનિવર્સિટીને બહાર, ગુજરાત યુનિવર્સિટી જેવું, ગુજરાત યુનિવર્સિટી જોયા વાંચ્યો હમણાં, ગુજરાત યુનિવર્સિટી, ત્યાં ઢાકા વિશ્વવિદ્યાલય. હવે તમને સરસ દાખલો આપું, કલ્પના નહીં આવેલો દાખલો છે સાહેબ. બાંગ્લાદેશમાં હું દોઢ મહિનો રહ્યો સોનારગાંવ હોટલમાં, 5-સ્ટાર હોટલમાં, અને સ્ટેનોગ્રાફર હાજર, રિપોર્ટ લખવાનો હતો અમારે. એની તો ત્યાં મુલ્લાજી દરરોજ કુરાન ઉપર એક આયાત સમજાવે, અઠવાડિયે એકવાર બાઇબલ ઉપર એક બિશપ બાઇબલનું કોઈ કોટેશન સમજાવે, એ જ રીતે ભગવદ્ ગીતા પર આ સિક્યુલરિઝમની સાચી ફોર્મ્યુલા મને જડી ત્યાં બાંગ્લાદેશમાં, અને આજે પણ શેખ હસીનાને એ વસ્તુ મદદ કરી રહી છે. તો સંસ્કૃતમાં જે ગીતા ભગવદ્ ગીતામાં બંગાળીમાં સમજાવે બધું, બન્યું શું એકવાર કે મુલ્લા સમજાતા હતા તો
तो मुल्ला कई भाषा में समझाए थे तुमने, कहूँ ये भाषा बोली बताऊँ तुमने? अल्लाह भुवन व्याप्तो, अल्लाह त्रिभुवन व्याप्तो। अब मुल्ला बोले अल्लाह भुवन व्याप्तो, अल्लाह त्रिभुवन व्याप्तो, पची शू बोलो तो तुमने कहूँ? मुल्ला मुल्ला बोले अल्लाह समुद्रनी अनंत तरंग राशि पर विराजमान है, समुद्रनी अनंत तरंग राशि। हवे ते भाषा मने आवडती नथी, आ मुल्लाजीनी भाषा बंगाळी। तेथी त्यां अमार सोनार बंगला नामनुं राष्ट्रगीत गुरुदेव टागोरनुं छे, विचार करतो तुम। त्यां हेवाल बहार पड़े ने कोई रिपोर्ट तो ते आवेदन बहार पड्यूं कहेवाय, रिपोर्ट नहीं बोले कोई, बधा आवेदन बोलवाना, आवेदन प्रकट थवानुं छे। अरे एक वक्त तमने समाचार आया था ढाका टाइम्स में कि कोई दररोज फाइव स्टार होटल हो तो तुम्हारी बारणा पास छापू पड़ेलू जो तो मैं शू वाँचू खबर है? वाँचता तो आवड़े नहीं बराबर, पर नहीं सॉरी सॉरी रेडियो आकाशवाणी में मार रूम में तो मैं वाँचू सांभ्यू कि तमने ये अंग्रेजी में तू तमने एक विनंती कर ते अत्यारे गमे तेम कर सवेरे छ वगे हाँ कोईपण समय घर छोड़ी अगासी में जाओ, तमने पवन में ठंडक दिखाशे, तमने वृक्षों लीला दजरा दिखाशे, आम आंबे मोर आवेलो हे, यी बधी भाषा में बधी बात करी, ये समाचार बने साहेब। बांग्लादेश की संस्कृति जुओ, भाषा माटे कोई बलिदान आप्युं होय ने शहीद थया होय लोको तो एकला बांग्लादेश में, एकला बांग्लादेश में ये शहीद स्मारक जोयुं छे। शहीद स्मारक बधाने बतावे छे लोको, शहीद स्मारक भाषा माटे, भाषा माटे मरी शकाय? पण पाकिस्तानी आखी पाकिस्तान विरुद्धनी आखी लड़त ने बांग्लादेश आखो जन्म भाषा में थयो छे। दे फॉट फॉर देर लैंग्वेज, उर्दू ठोकी बेसवा मांगता था पाकिस्तानी, चोखी ना पड़ी। अमारी भाषा जोईए, अमारो राष्ट्रगीत तो टागोरनुं ज, एमां जरा टागोर एमने पारकार लागता नथी। दीस इज लैंग्वेज, अने आ भाषाभिमान छे, मारे जे कहेवुं छे ते आ छे, आ भाषाभिमान छे। અને આવી વગર આવા આવા ભાષાભિમાન વગર સંસ્કૃતિ પણ કાયમ ટકતી નથી, આ સમજવા માટે બહુ મોટી આઈક્યુની જરૂર નથી, બહુ મોટી બુદ્ધિની જરૂર નથી, કોમન સેન્સ પણ સમજ પડે આપણને। ઓકે વક્તાશ્રીના વક્તવ્ય દ્વારા આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો વક્તાશ્રીનો ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું। અજયભાઈએ ખૂબ સરસ વાત કરી, કારણ કે આપણે આ જે કંઈ વક્તવ્ય માણ્યું એ મારા દૃષ્ટિએ કદાચ ફરીથી એ આપણને પ્રાપ્ત થશે કે નહીં એની મને પણ ખબર નથી ને એમને પણ ખબર નથી। અને આપણે આપણે આજે વિશ્વ માતૃભાષા દિવસે જે સતત માતૃભાષાની ચિંતા કરે છે અને માતૃભાષાના સંવર્ધન માટે દિવસ રાત જે કામ કરી રહ્યા છે એ આજના સમયમાં આપણે એ સ્વસ્થ રહે સલામત રહે એવું આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આપ સૌ કિંમતી સમય ખર્ચીને આવ્યા, આપ સૌનો આભાર। આ કાર્યક્રમ માટે જે કંઈ ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ કાર્યક્રમ પહેલાં જે નોંધ લીધી એ માટે તમામ તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરશ્રીનો આભાર। આપણે દરેક કાર્યક્રમના નિમંત્રણકાળ કુરિયર દ્વારા મોકલીએ છીએ, જેમને કુરિયર ના મળતા હોય તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે, જે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોને જાણ કરીશું। આજના વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અને ગુણવંતભાઈ શાહનું વક્તવ્ય હતું તો ખાસ અમેરિકાથી બટુક શુક્લ જે કવિતા લખે છે તો એમના પુસ્તકો એમણે ખાસ અહીંયા મોકલ્યા છે, તો પ્રસાદી રૂપે એ પુસ્તકો પણ બહારથી આપ મેળવી શકશો। અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા કરી છે, એક એક લેશો તો પહોંચી વળશે એવી મને શ્રદ્ધા છે। આપ સૌનો આભાર। એક ગ્રુપ ફોટો પડાવીએ ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું।